भगवद गीता में मनुष्य मात्र माटे एक बहुज समझवा जेवी बात बीजा अध्याय में करवामां आवी छे। अर्जुन ने कृष्ण भगवान कहे छे के नास्ति बुद्धिर्य उक्तस्य नचा युक्तस्य भावना नच भावयतः शांति ही अशांतस्य कुतः सुखम। आखा श्लोकनी अंदर जे छेल्लू चरण छे ये ज आपणे समझवा जेवू छे। एनी अंदर वात एवी करी के अशांतस्य कुतः सुखम, अर्थात के जेनू मन ये अशांत होय एने सुख क्यांथी। आ प्रकारनी वात ए भगवद गीतानी अंदर कृष्ण भगवान पोते अर्जुन ने समझावे छे। माणस पोते सुख अने दुखनी जात जातनी व्याख्याओ बांधतो होय छे, परंतु अहीं आपणने समझाव्यु एक ज लीटीनी अंदर के सुख एटले शुं, तो स्थिर मन शांत मन एटलू सुख, अने अस्थिर मन अशांत मन एटलू माणस ने दुख रहेतु होय छे। માણસની પાસે બધું જ હોય, પરંતુ જ્યારેનું મન એ અશાંત થઈ જાય કોઈ પણ રીતે, ત્યારે એના માટે એ સુખ ચાલ્યું જાય છે અને દુઃખ ઊભું થાય છે, ને ગમે તેટલી વિપરીત પરિસ્થિતિ હોય પણ માણસ જો પોતે મનની સ્થિરતા જાળવી શકે, પોતાનું મન શાંત રાખી શકે, તો એ પોતે વિપરીત પરિસ્થિતિમાં પણ સુખી રહી શકે છે। રાવણની પાસે બધું જ હતું, છતાં પણ કામ દોષને કારણે એનું મન અશાંત થયું, સીતાના રૂપને કારણે એનું ચિત્ત અસ્થિર થયું, અને એની પાસે જે સત્તા હતી એ પણ એને કોઈ જ કામમાં આવી નહીં, એની સંપત્તિ એ પણ કોઈ કામમાં આવી નહીં, એની પાસે જે સંતતિ હતી એ પણ એના કશાય કામની રહી નહીં। તો જીવનની અંદર એક આ દોષને કારણે રાવણનું ચિત્ત અસ્થિર થઈ ગયું, મન અશાંત થયું, તો ત્રિલોકીની અંદર જેની હાક વાગતી હતી પણ એ સત્તા એની સાવ નિરર્થક ગઈ। સંપત્તિ કેટલી બધી હતી, સોનાની લંકા, અહીંયા બોરીવલી પૂર્વ વિસ્તારની અંદર કોઈના ઘેર સોનાની ચમચી એ ખરી? સોનાની થાળી વાટકામ કોઈક જમે છે આ બોરીવલીમાં? આખા મુંબઈની અંદર 1.25 કરોડની વસ્તી છે, તો એ સોનાની થાળી ચમચી ને વાટકાની અંદર જમનારા કોઈ નહીં હોય। તો આની પાસે સોનાની થાળી વાટકા ચમચી નહીં, સોનાનું એક મકાન નહીં, સોનાની જ આખી લંકા હતી। છતાં પણ જો આટલી બધી સંપત્તિ એને સુખ આપી શકી નહીં, કેમ? એનું મન અશાંત થઈ ગયું। એની પાસે કેટલી બધી પોતાની સંતતિ હતી, બહુ લાંબુ પહોળું કુટુંબ હતું, કહેવાય છે કે 1,00,000 પુત્ર 1,50,000 નાતી, 1,00,000 પુત્ર પૌત્રાદિક અને 1,50,000 નાતી લાવો, 1,25,00,000નું તો પોતાના કુટુંબનું સૈન્ય હતું એની પાસે, બીજા બધા નગરના માણસોનું તો જુદું। છતાં પણ કહે છે કે 12 રાવણ કે દિયા ન બાતી, જ્યારે રાવણ મરી ગયો ત્યારે એની પાછળ દીવો કરનાર કોઈ હતું નહીં, કારણ કે બધાને પહેલા મોકલી લાગ, તમે જાઓ છેલ્લે હું રામને પહોંચી વળીશ, તે મરે ત્યારે કોઈ એની છાઠડું ચકનારે રહ્યું નહીં। તો જો આટલું બધું હતું, સત્તા સંપત્તિ સંતતિ પ્રાણીઓ બધું જ, તે બધું જ સુખ એ સાવ નિરર્થક થઈ ગયું, કેમ? એનું મન અશાંત થયું। તો અશાંતસ્ય કુતઃ સુખમ, જેનું ચિત્ત અશાંત છે એને કોઈ સુખ રહેતું નથી। આપણે જોઈએ છીએ ભાગવતની શરૂઆતમાં જ આખ્યાન આવે છે પરીક્ષિત રાજાનું, એને પેલા ઋષિએ શાપ આપ્યો કે તારું 7 દિવસની અંદર તક્ષક નાગ કરડવાથી મૃત્યુ થશે, અને આ જ્યાં શાપ સાંભળ્યો, અને પરીક્ષિત ચક્રવર્તી રાજા હતો, પરંતુ એનું ચિત્ત ભયને કારણે અશાંત થઈ ગયું કે બસ 7 દિવસની અંદર હવે મારે મરી જવાનું, અને ભયને કારણે ચિત્ત અશાંત થયું અને રાજ્ય સમૃદ્ધિનું સુખ ચાલી ગયું। બધું જ હતું, એનું આખું રાજ્ય ભર્યું ભાદરું હતું, પણ એને ચેન પડે નહીં। તો માણસની પાસે જુઓ બધું જ હોય છે, પણ જ્યારે મન અશાંત થાય છે ત્યારે એ સુખ એ પણ દુઃખની અંદર ફેરવાઈ જતું હોય છે। દુર્યોધન એની પાસે હસ્તિનાપુરનું રાજ્ય હતું,
दास दास्यो नौकर चाकर राणियों महल बाग बगीचा रथ हाथी घोड़ा बधुं ज हतुं पण लोभने कारणे एनुं चित्त अशांत थयुं अने लोभने कारणे एना मननी अंदर जे अस्थिरता पैदा थई तो कोई राज्यनुं सुख लई शक्यो नहीं अने पोताना 99 भाईओनी साथे पोते पण मर्यो। तो माणसना जीवननी अंदर सुख ए स्थिर मन अने दुख एटले अस्थिर मन, माणसनुं चित्त जेटलुं शांत एटलुं ए सुख भोगवी शके छे, एनुं मन जेटलुं अस्थिर थाय छे एटलुं एने दुख आवतुं होय छे। भागवतनी अंदर दक्ष प्रजापतिनुं आख्यान आवे छे। दक्ष प्रजापति एटले शिवजीना ए ससरा थाय अने शिवजी ने पोतानी दीकरी सती ए परणावेली आ दक्ष प्रजापतिए। एक वक्त शिवजीना त्यां पोते गया अने दक्ष प्रजापति ए ज्यारे पहोंचे छे त्यारे शिवजी तो ध्यान में बैठेला, एटले एमने खबर पण नहीं कि मारा ससरा घेर आव्या छे, एटले उभा थईने कई सन्मान थयुं नहीं, केम छो आवो बेसो चा पाणी शू लेशो, कई स्वागतना बे शब्दोय शिवजीए कह्या नहीं, कारण के एमने खबर ज नहोती कि आ मारा ससरा आव्या ज मारा घेर, अने आ कई एमनुं सन्मान न थयुं एने कारणे दक्ष प्रजापति ने अपमान लागी गयुं अने अपमानना कारणे एमनुं चित्त अस्थिर थयुं। जे मननी शांति हती ए अपमानने कारणे गुमावी बैठा अने तरत पाछा वळी गया, पण शिवजीए आ पोतानुं जे अपमान कर्युं, हवे अपमान तो कई हतो ज नहीं पण सन्मान ना थयुं एमां एने अपमान लागी गयुं अने एनो बदलो लेवा माटे एक बहुत मोटा यज्ञनुं आयोजन कर्युं अने एमां बधाने आमंत्रण पत्रिका मोकली, एक शिवजी ने बाकात राख्या, कारण के एमने हवे हुं बताई दूं के अमे पण ओछा नथी, तमने जो मारी गणतरी ना होय तो अमारे तमारी गणतरी नथी, एटले स्पेशियल एक शिवजी ने बताई देवा माटे आखो यज्ञनो आरंभ थयो। माणसनी अर्धी प्रवृत्ति बीजाने बताई देवा माटे होय छे के बस बीजा उपर छाप पाड़ी देवी, बीजाने आजी देवा, बीजा उपर आपणो भार पाड़ी देवो, बीजाने आम बताई देवुं, एनी अंदर माणस अर्धो मरी जतो होय छे। ता दक्ष प्रजापति हवे यज्ञ आयोजित करे एटले के एमां ओछो खर्चो थाय, केटलो बधो एमां तो खर्च ने आ ते बधुं होय, पण बस शिवजीने हवे आपणे बताई देवुं छे, अने ए रीते बधाने बोलाव्या यज्ञमां, पण शिवजीने ज बोलाव्या नहीं। अने बधा देवताओ ज्यारे यज्ञनी तारीख आवी, शरू थवानो दिवस आव्यो, त्यारे पोतपोताना विमानोमां बेसीने आ यज्ञशाळा बाजू जता हता। पार्वतीजी बार ओटला उपर बैठा हशे घरनी अंदर, અને એમણે જોયું કે આ બધા જ વિમાનો દેવતાઓના એક જ દિશામાં ઉડે છે, તો કે આમ ફંક્શન બંક્શન છે કે શું આ, કારણ કે બધાને આમ એક જ જગ્યાએ કામ તો ઓછું કંઈ નીકળે, એટલે એકાદ બે જણને આમ ઊભા રાખો, જરા પ્રયત્ન કરે કે પ્લીઝ ક્યાં જાઓ છો, જરા કહો તો ખરા કે નો ટાઈમ, મોડા થઈ ગયા છે, જલ્દી પહોંચવું પડશે, બે ત્રણ જણા તો ઊભું જ ના રાખ્યું એમનું વિમાન, પછી એમાં વળી કોઈક સારો હશે ભલો દેવતા, એને થયું કે આ બાઈ માણસ પૂછે છે શું કામ હશે, અને પૂછ્યું કે બોલો શું કામ છે, કે તમે બધા આમ એક જ દિશામાં કઈ બાજુ ઉપડ્યા છે, અરે કે ખબર નથી દક્ષ પ્રજાપતિએ બહુ મોટો યજ્ઞ શરૂ કર્યો છે અને અમને બધાને ઇન્વિટેશન કાર્ડ આવ્યું છે, એટલે અમે બધા એમાં જઈએ છીએ સજોડે, તમે કેમ બેસી રહ્યા છો અહીંયા, અરે કે મને તો ખબર જ નથી, હું પણ હમણાં આવું તૈયાર થઈ, તરત અંદર ગયા, એમના પતિ શિવદેવ શિવજી અને કહ્યું કે ચાલો ચાલો દક્ષ પ્રજાપતિ મારા પિતા યજ્ઞ કરે છે, તમે શું અહીંયા બેસી રહ્યા છો, શિવજી કે બરાબર છે તમારા પિતા યજ્ઞ કરે છે, આપણને કંઈ આમંત્રણ આવ્યું નથી, અને આમંત્રણ આવ્યા વગર જવાય કેમ નું, ત્યારે સતી કહે કે એમાં શું આમંત્રણની જરૂર, કે હું તો આ ચાલી, શિવજી કહે રહેવા દો, ત્યાં જવામાં કંઈ સાર નથી, ત્યાં જવામાં કંઈ સારું નહીં થાય, પણ સતી પોતે માન્યા નહીં કે ના મારે તો જવું જ છે, બાપના ઘેર જવામાં કંઈ આમંત્રણ પત્રિકાની રાહ જોવાય જ નહીં, અને એમ કરીને પોતે ઉપડ્યા અને ત્યાં આગળ જ્યારે પહોંચ્યા દક્ષ પ્રજાપતિએ જોયું કે આ સતી એકલા આવ્યા છે, શિવજી આવ્યા નથી, અને એ વખતે એમણે પોતાના જમાઈ શિવજી એના અપમાનનો બદલો લેવા માટે શિવજી માટે બેફામે પોતે ગાળો બોલવા માંડ્યા કે આ તારા પતિ તો કેવા છે, તે મર્કટાક્ષ, એટલે કે એની માકડા જેવી તો આંખો છે, કારણ કે કપાળમાં એક ત્રીજું લોચન છે ને એમને, પછી કે ભૂત સંગી, એના બધા મિત્રો કેવા છે, ભૂતડાઓ બધા, પછી દિગંબર, કે કોઈ દાડો કપડાં તો પહેરતા જ નથી, વસ્ત્ર પહેરવાનું એને કંઈ ભાન જ નથી, પછી મુંડસ્વરૂપ, એટલે કે મેખલાની, એટલે ખોપરીઓની જે માળા ધારણ કર્યા કરે છે, અને સ્મશાનવાસી, આખો દાડો સ્મશાનમાં એ પોતે પડ્યા રહે છે, એટલે ઠેકાણા વગરના તારા વર છે, અને આવી બધી વાતો એ કરી, પ્રમુખ સ્વામી મહારાજ બહુ સુંદર વાત કરે છે આની ઉપર, કે જ્યારે દીકરી પરણાઈ ત્યારે ખબર નહોતી કે આવો મૂર્તિઓ છે,
પણ જો અંતરમાં એક અપમાન લાગી ગયું ને તો બધું વિપરીત દેખાવા માંડ્યું, પોતાની પરિસ્થિતિ બગડી એમાં બધાને બગડેલા દેખાવા માંડ્યા, જેમ કમળો થયો એને બધું પીવું દેખાય ને, એ માણસનું એવું જ હોય છે, પોતાના મનમાં બગાડ પેસે ને એટલે એને બધા બગડેલા લાગે, પોતાનું મન સારું તો બધા જ માણસને સારા લાગતા હોય છે, એમ આ દક્ષ પ્રજાપતિને પોતાના મનમાં બગાડ પેઠેલો, એને એવું અપમાન લાગી ગયું હતું, તેમાં એને શિવજી પણ પોતે હવે આવી પ્રકારના દેખાવા માંડ્યા. ગ્રેહામ ગ્રીન નામના એક પરદેશી તત્વચિંતકે બહુ સુંદર વાત કરી છે કે મેં 50 વર્ષ સુધી દુનિયાને સ્વચ્છ કરવાનો પ્રયત્ન કર્યો, પણ 50 વર્ષ પછી ખબર પડી ધૂળ તો મારા ચશ્મા ઉપર જ હતી, બીજા કોઈના ફેરફાર કરવાનો હતો નહીં, ચશ્મા ઉપર ધૂળ ખસેડવાની હતી, પણ મને તો એમ જ લાગ્યું કે આ દુનિયામાં જ બહુ ધૂળ ચડી ગઈ, બધાને સાફ કરવા પડશે. એમ માણસને પોતાનામાં જ્યારે બગાડ પેસે જાય ને ત્યારે બધા બગડેલા દેખાય. એમાં દક્ષ પ્રજાપતિને પણ એવું જ થયું ને આવા બધા વેણ કયા શિવજી માટે, હવે સતી કેમનું આ સાંખી શકે. એમને થયું કે મારા પતિનું આવું અપમાન, એનો હું બદલો હવે કેવી રીતે લઉં, અને એ સતી પોતે જે યજ્ઞવેદી હતી એમાં કૂદી પડ્યા અને એમાં બળીને ભસ્મ થઈ ગયા. હવે યજ્ઞ આખો મોકૂફ રાખવો પડે એને કારણે કે આખી વેદી જ આ તો અભડી ગઈ અને આ સતી બળી ગયા. અને એ સમાચાર એ શિવજીના જે ગણ એમણે સાંભળ્યા અને એ બધા તૂટી પડ્યા. અને જે આ દક્ષના માણસો હતા અને જે બધો માંડવો બાંધેલો અને વેદીઓ બીજી નાની મોટી ઊભી કરેલી બધી તોડી ફોડી નાખી, માણસોને જે હાથમાં આવે એને મારવા માંડ્યા. અને એ જોઈને દક્ષના જે માણસો હતા એ સામે જંગે ચડ્યા અને જે યજ્ઞશાળા હતી આખી કુરુક્ષેત્રમાં ફેરવાઈ ગઈ અને એમાં શિવજીના ગણોએ દક્ષ પ્રજાપતિનું મસ્તક ઉડાડી દીધું અને બિચારા માથા વગરના દક્ષ થઈ ગયા. એટલે દક્ષના માણસો જે કંઈ હતા એને લઈ ગયા બ્રહ્મા પાસે કે ભાઈ સાહેબ ગમે તેમ કહીને દક્ષ પ્રજાપતિનું મસ્તક એ તમે ધડ સાથે જોઈન્ટ કરી આપો. બ્રહ્મા કે એવું તમે કેમનું થાય, એકવાર ઉખડી ગયો એ, પણ મારી શક્તિ એટલું કરી આપું, એમ કરીને બકરાનું મોઢું એ દક્ષના ધડ ઉપર પછી બેસાડવામાં આવ્યું. એટલે આજે પણ તમે જાઓ તો શિવાલયની અંદર બધા ગાલ વગાડીને બકરીના જે અવાજ કરતા હોય, શિવજી આગળ ગાલ વગાડવાની પ્રથા છે, કારણ કે એવું કરવાથી બકરીના જે અવાજ આવે ને શિવજી રાજી થાય, મારું ભૂંડું કરનારનું મોઢું આવું બકરાનું થયેલું, એટલે એ પ્રથા એ રીતે ચાલુ થયેલી છે. પણ આ દક્ષનું મોઢું બકરાનું થયું, સતી યજ્ઞમાં બળી ગયા, આ યજ્ઞ આખો પડતો મૂકવો પડ્યો, આટલી બધી આખી અશાંતિ ઊભી થઈ ગઈ. એનું કારણ શું? એક દક્ષનું મન અપમાનને કારણે અશાંત થયું, તો જેટલું કંઈ સુખ હતું એ બધાની અંદર પલીતો ચંપાઈ ગયો. જે શિવજીનો સુખી સંસાર હતો, જે દક્ષનો સુખી સંસાર હતો, બેમાંથી એકેનો સંસાર હરખો રહ્યો નહીં. તો ભગવદ્ ગીતા આ સમજ્યા છે કે અશાંતસ્ય કુતઃ સુખમ, કે જેનું ચિત્ત અશાંત છે એને બધું જ હોવા છતાં પણ એ સુખ ભોગવી શકતો નથી, અને જેનું ચિત્ત શાંત છે એને બધી જ વિપરીતતાઓની અંદર પણ સુખ રહી શકતું હોય છે. રામાયણની અંદર આપણે પ્રસંગ જાણીએ છીએ કે કઈ કઈ એ પોતે ઈર્ષ્યાને કારણે રામ ભગવાનને વનવાસ મળે એવું વરદાન દશરથ રાજા પાસે માગ્યું, પરંતુ એ વખતે રામનું ચિત્ત એ સ્થિર રહ્યું, એમનું મન અશાંત ન થયું. એમણે હાંભે બાયો ચડાવી હોય તો કે તમારે મારા બાપ જોડે વરદાનની વાત હતી, એમાં મારે શેનું વનવાસમાં જવાનું, હું જવા નથી, એકવાર મારા નામની જાહેરાત થઈ છે ગાદી ઉપર બેસવાની, એટલે હવે હું ફેવિકોલ લઈને ગાદીએ બેસીશ, હું ખડવાનો નથી, એમ કહીને ભરતની સામે થયા હોય તો આખું કુટુંબ વેરવિખેર થઈ જાય. પરંતુ એ વખતે રામચંદ્ર ભગવાનનું ચિત્ત સ્થિર રહ્યું, શાંત રહ્યું મન, અને આપણે જોઈએ છીએ કે એને કારણે આખું એ રઘુકુળ બરબાદીમાંથી ઉગરી ગયું. 14 વર્ષનો વનવાસ ખાલી રામચંદ્રે વેઠ્યો, પણ આખા કુટુંબમાં કેટલી શાંતિ જળવાઈ, રામ ભગવાનને પોતાને પણ કેટલી શાંતિ રહી, અયોધ્યાવાસીઓને પણ કેટલી શાંતિ રહી. તો એક વ્યક્તિનું જો ચિત્ત શાંત રહે તે પોતે પણ સુખી થાય છે અને બીજા બધા પણ સુખી થતા હોય છે. તો જેમ અશાંતસ્ય કુતઃ સુખમ, એને ઉલટાવીએ તો શું થાય? શાંતસ્ય કુતઃ દુઃખમ, કે જે શાંત છે, જેનું મન શાંત છે, એને દુઃખ ક્યાંથી? તો આ એક બહુ સમજવા જેવી વાત છે. આજે માણસ માત્ર સુખને મેળવવા અને દુઃખને દૂર કરવા પ્રયત્ન કરે છે, અને એના માટે એ જુદી જુદી પ્રકારના અનેક પ્રયત્નો કરે છે. કેટલાક લોકો એવું જ માને છે કે આપણને જેટલી વધુ સંપત્તિ મળશે ને એટલું વધુ સુખ આપણને મળશે, પરંતુ એ ગણતરી જો સાચી હોય તો રાવણને સુખ મળવું જોઈતું હતું ને, કારણ કે એની પાસે તો અઢળક સંપત્તિ હતી. કેટલાકની ગણતરી એવી હોય છે કે જેટલી વધુ સત્તા એટલું આપણને વધારે સુખ મળશે,
तो ये गणित जो साचु हो तो नंद राजा पासे अमर्याद सत्ता थी, आखी पृथ्वी नु राज्य हतु, पण ए पण अशांति में ज नो, तो ये गणित पण खोटू पड़े छे। पछी केटलाक ने मान्यता एवी हशे जेटली आपणी कीर्ति वधारे प्रसरेली हशे जगत में, लोको जेटला आपणे वधारे जाणे, जेटलो आपणे वधारे मान मळे एटलू आपणे वधारे सुख आवशे, पण ए गणित पण खोटू पड़े छे। दुनियानो इतिहास आपणे जोईए छे तो कीर्तिनी टोच पर बैठेला हता माणसो, पण एवा कंटाळे त्यां शिखर उपरथी भूसको मारीने मरी गया छे। अमेरिकानी अंदर वर्षो पहला एल्विस प्रेस्ली नामनो एक गायकनो जमानो हतो, आजे पण तमे घणा बधा जीन्सना पेन्ट जेनी पाछळ एल्विस लख्युं होय ने एवुं जोता हशो, जे कोई प्रोडक्ट अमेरिकानी अंदर बहार पड़े ने बधा ज ए प्रोडक्ट बहार पाड़नारा एना नामनी साथे एल्विसनुं नाम जोड़ी दे, के पेन्ट बहार पड़े तो एल्विसनो सिम्बोल आवे, बूट बहार पड़े तो एल्विसनो ऊपर लोगो आवे। कोई पण प्रोडक्ट एवी नहोती ए वखते के जेनी साथे एल्विसनुं नाम जोड़वामां लोको ए गौरवना अनुभवे। अने आ एवो गायक हतो के अमेरिकाना किशोर अने किशोरीना ते देवता ज समझी लेवानुं, ये कोई ने बीजाने ओळखे नहीं, ईसु ख्रिस्त ने ओळखे नहीं, मोहम्मद ने ओळखे नहीं, रामकृष्ण ने ओळखे नहीं, ये लोग एमने इष्टदेव एटले एल्विस प्रेस्ली। ए बार निकले एटले लांबी केटली लाइन लागी जाय किशोरोनी, अने ए तो कोई जोड़े वात ज ना करवानो, पण एना दर्शन करवा माटे एने जोवा माटे कलाकोनी कलाको सुधी लोको उभा रहे, अने एटली बधी एनी नामना बधा एना दीवाना हता। अने जे मबलक पैसानी पासे भेगो थयो हतो, 14 गेजना सोनाना पतरानी गाड़ी बनावेली, सोनानो कलर कोई करे छे मुंबई नी अंदर गाड़ी उपर तमार सोनू वगाड़ीने गाड़ी ने पेंट मार्यो एवो कोई छे अंबाणी रहे, पण एने आवुं तो ना हुजे, एटली संपत्ति तो एनी नहीं होय। आ तो सोनानो पेलो कलर करवानो नहीं गाड़ी उपर, सोनानुं ज पतरुं 14 गेज जाडू, अने ए सोनाना पतरा उपर हीरा ने ओगाड़ीने एनुं पेंटिंग, अने एनुं पाछुं 24 कोटेड पेंटिंग, 24 ઉપર લપેડા મારેલા હીરાને બધાને ઓગાળીને, હવે કેટલી સંપત્તિ હશે, ક્યાં વાપરવું એ પ્રશ્ન હતો એને। છતાં પણ એટલો બધો કંટાળ્યો, 32 વર્ષની ઉંમરે એવું કહેવાય છે કે પોતાના હાથે લમણામાં ગોળી મારીને મરી ગયો, કે આ જિંદગી જીવવા જેવી નથી। તો આપણને લાગે હવે હું ખોટી હશે આને, જેના માટે લોકો ફાફા મારા છે, તો પાર વગરનું હતું આની પાસે। છતાં પણ જુઓ મન અશાંત, એને પેરેનોઇયા રોગ લાગુ પડી ગયો, ગમે ત્યાં જાય ને એને બીકટ લાગે કે મારું શું થશે, શું થશે મારું, અને એની અંદર જ એણે પોતે જે કરવાનું તે કરી નાખ્યું। તો માણસનું જ્યારે મન અશાંત હોય છે ત્યારે બધું એની પાસે હોય તો એ સુખી થઈ શકતો નથી, અને જ્યારે મન સ્થિર થઈ જાય ત્યારે બધી જ વિપરીત પરિસ્થિતિમાં પણ એને સુખ શાંતિ રહ્યા કરે છે। એકવાર યોગીજી મહારાજ એ પોતે મુસાફરી કરતા હતા, ઘોડાગાડીમાં મુસાફરી એ વખતે ચાલતી, અને ઘોડાગાડી વળી જેમાં યોગીજી મહારાજ બેઠેલા એ રામાનંદ સ્વામીના વખતની હશે એવી જૂની જટ, અને માણસ બે માણસ બેસે તો આમ જ્યાં પહોંચ્યું ત્યાં પહોંચાશે કે નહીં આપણને એમ શંકા રહે, અને એમાં વળી કંઈક ખાડા ટેકરાવાળો રસ્તો આવ્યો અને ઘોડાગાડી સહેજ આમ ઉછળી અને એમાં એક પૈડું છૂટું પડી ગયું। આ ઘોડાગાડીમાં તો કેટલા મોટા પૈડા હોય, અને એમાં આ પૈડું છૂટું પડે એટલે કેટલું ઇમ્બેલેન્સ થઈ જાય, એટલે ઘોડાગાડી એક બાજુ નમી ગઈ આખી, અને યોગીજી મહારાજ અંદર હતા અને સાથે મોટા સ્વામી બીજા સંત હતા, એ બંને જણા ઘોડાગામાં ઘોડાગાડીમાંથી ઉથલી નેઠે પડ્યા, માથે પાગ હતી એ ક્યાંય ફેંકાઈ ગઈ, પોટલા હતા એ ક્યાંય ફેંકાઈ ગયા, અને ઘોડાગાડી એ પાછી ઉપર પડી એ નફામાં અને છોલાઈ ગયું બધાને, અને એ આ બધું થયું ને પેલા મોટા સ્વામી તોકળી ગયા ઘોડાગાડીવાળા ઉપર કે મૂરખ છે ને, કે અરખી રાખવી જોઈએ, રિપેર કરાવવી જોઈએ, ધ્યાન રાખતો નથી, આમ છે તેમ છે, અમારે પહોંચવા મોડું થશે। અને યોગીજી મહારાજ આવો પ્રસંગ બને તો એકદમ આમ ખળખળાટ હસતા હતા, આમ ઊંધે માથે પટકાયેલા, છોલાઈ ગયું તો એ કોણ જાણે પણ હસહસ જ કરતા હતા, અને એમને હસતા જઈને મોટા સ્વામી વધારે કળાયા, અને પછી તાળ્યું કે યોગી બાપા ઉપર હું જોગી તમે આમ ઊંધું ગાળીને હસહસ કરો છો, આ પડી ગયા છે, વાગ્યું છે, છોલાઈ ગયું છે, આ જોડી બધી વેરાઈ ગઈ, અને શું આવી રીતે હસહસ કરો છો। યોગી બાપા શું કહે, ગુરુ પરચો થયો, કે યોગી એ મારે કે પરચો થયો, મોટા સ્વામી કે શું ધૂળ પરચો, આ ઘોડાગાડીમાંથી પડવાના બચી ગયા તો પરચો કહેવાય, આ પડ્યામાં હું પરચો તમને લાગે છે। યોગી બાપા કે બચી તો ગયા ને, કે રક્ષા કરી મહારાજે, એટલે એનો એમને આનંદ લીધો, પડ્યા છીએ પણ ઘણા પડે પછી ઊભા નથી થતા, આપણને મહારાજ ઊભા થયા તો રાખ્યા ને। તો જો સ્થિર મન, આ વિપરીત પરિસ્થિતિમાં પણ એમનું મન સ્થિર હતું, અને અશાંત મનવાળો મર્સિડીઝ ગાડી બેઠો હોય ને તો પરસેવો લીધતો હોય રૂમાલમાંથી, પણ યોગીજી મહારાજ ઊંધામાંથી પટકાયેલા તો એમને
અખંડ હાસ્ય, તો એમના મનની સ્થિરતા, એને કારણે સુખ ભોગવી શકતા. પ્રમુખ સ્વામી મહારાજ એકવાર એક સત્તાધારી સદગુરુસ્થ એને વાત કરી કે તમે જો આટલું નહીં કરો તો હું તમને જેલમાં પુરાવી દઈશ. સ્વામી એકદમ ટાઢે કરે જે બોલ્યા, તમે જેલમાં રહીને ભજન કરશે, બીજો આમ શિયાવિયા થઈ ગયા ખાડું, આ શું કરશે? એક આમ નાનામો કાગળ આવે ને કોઈના ઉપર કે હું તમને બે દાડા પછી જોઈ લેવાનો છું, તોય માણસ ઊંઘડી જાય, ખાડું કોણે લખ્યો હશે, સુઈ કરશે ને સુઈ નહીં, આપણું ચિત્ત અશાંત થઈ જાય છે. પણ સ્વામીને તો કાગળ ની મોઢામાં પેલો કહેતો હતો, સ્વામી એકદમ શાંત, એમણે કહ્યું હું જેલમાં રહીને ભજન કરીશ. એમને જેલ કે મેલ બધું સરખું છે, કારણ કે બંને જગ્યાએ એમનું મન એ સ્થિર રાખી શકે છે. તો ભગવદ્ ગીતા આપણા સુખનું સરનામું આ બતાવે છે કે જીવનની અંદર જેટલું આપણું મન આપણે શાંત રાખતા શીખીએ, સ્થિર રાખી શકીએ ને, એટલું આપણને સુખ છે. અને જેટલું મન આપણું અસ્થિર રહેશે એટલું આપણને એ દુઃખ પ્રાપ્ત થવાનું છે. આપણે દક્ષ પ્રજાપતિની વાત જોઈ કે એક સામાન્ય અપમાન, પણ એની અંદર એ કેટલા અપસેટ થઈ ગયા, કેટલી ધાંધલ ધમાલ મચી ગઈ. અને બીજી બાજુ આપણે સ્વામી બાપાનું જીવન જોઈએ છીએ, અપમાનોનો વરસાદ થયો છે તો પણ લેશ માત્ર એ પોતે દુઃખી થયા નથી. અમદાવાદમાં કાલુપુરમાં સ્વામિનારાયણનું મંદિર છે, ત્યાં આગળ એકવાર સ્વામીશ્રી દર્શન કરવા ગયેલા અને ત્યાં નરનારાયણ દેવ બિરાજમાન છે, એમના દર્શન કરતા હતા. જે પૂજારી હોય બ્રહ્મચારી, એણે સ્વામીને જોયા અને દ્વેષભાવથી બેફામ ગાળો બોલવા માંડ્યો અને જાત જાતનું બધું સ્વામીને કહ્યું. પણ સ્વામી એ તો શાંતિથી દર્શન કર્યા, પછી બીજા ખંડમાં દર્શન કર્યા, મહારાજના પ્રસાદના જે સ્થળો છે ત્યાં દર્શન કરવા નીકળ્યા. અને 10-15 મિનિટ થઈ ત્યાં જે બ્રહ્મચારીઓ બધા હોય, 4-5 જણો જે મુખ્ય બ્રહ્મચારી હોય, એને ખબર પડી કે મારો જે આ ચેલો, એણે આ પ્રભુ સ્વામી મહારાજને અપમાનિત કર્યા છે. અને એ સાંભળીને સ્વામી બાપા પાસે આવ્યો અને વાત કરી કે મારા શિષ્યએ તમારું અપમાન કર્યું છે, પણ તમે એના ગુના સામે જોતા નહીં. સ્વામીએ કહ્યું તમે ચિંતા ના કરો, અમે તો આવું બધું સહન કરીને હવે રીઢા થઈ ગયા છીએ, અમને કાંઈ વાંધો આવવાનો નથી. પેલો ગુનેગાર આમ માર ખાઈ ગયો, ઢીઢો થઈ જાય ને પછી એને માર મારે તેની અસર ન થાય કોઈ, એમ સ્વામી કે અમે અપમાન સહન કરીને ઢીઢા થઈ ગયા છે, અમને કંઈ વાંધો આવે નહીં. જો કેટલું સ્થિર મન છે એમનું, તો કોઈ રીતે એ અશાંત થતા નથી, એને એટલે જ કાયમ સુખી રહી શકે છે. અહીંયા તમારા મુંબઈની અંદર જ ચિત્રલેખાના તંત્રી હરકિશન મહેતા, એણે સ્વામી બાપાને પ્રશ્ન પૂછેલો કે તમારા જીવનમાં સૌથી વધારે આનંદ થયો તમે મને પ્રસંગ સંભળાવો. ત્યારે સ્વામીએ કહ્યું કે મારા માટે બધા જ પ્રસંગો આનંદના છે. 75 વર્ષની ઉંમર હતી એ વખત સ્વામી બાપાની, 75 વર્ષમાં સ્વામી કે મારા માટે કોઈ દુઃખનો પ્રસંગ છે જ નહીં. તો આ કેવી સ્થિતિ છે, તેનું રહસ્ય શું છે? સ્વામી બાપા કે આકાશમાં ધર રહે છે, જે સમાજમાં આપણે રહીએ છીએ એ જ સમાજમાં એ રહે છે. જે સમાજના પ્રશ્નોનો અનુભવ આપણને થાય છે એનાથી અનેક ગણા પ્રશ્નોનો અનુભવ એમને થાય છે, કારણ કે આપણે તો એ ઘરનો વ્યવહાર ચલાવીએ છીએ. પ્રમુખ સ્વામી મારા તો 10 લાખ હરિભક્તોનો વ્યવહાર ચલાવે છે, એ તો પોતે કેટલા પણ બધા સામાજિક પ્રશ્નો પણ એમની પાસે લોકો લઈને આવે એને પણ ઉકેલતા હોય છે, કેટલા રાજકીય પ્રશ્નો આવે એ એમને સાંભળવાના હોય છે, છતાં પણ કેટલું એમનું મન સ્થિર છે. તો 75 વર્ષના જીવનમાં કોઈ દુઃખનો અનુભવ જ એમને નથી થયો. તો આ પણ એક રહસ્ય એ આપણને મોટા પુરુષ સમજાવે છે કે આપણે બધા સુખ માટે દોડધામ કરીએ છીએ, પણ એ આટલાની અંદર જ છે. આપણું મન જેટલું સ્થિર એટલા આપણે સુખી. તો એ મન સ્થિર કેવી રીતે થાય? હવે મન તો બહુ વેગવાળું છે, એના માટે લખ્યું છે કે મનોજવમ મારુત તુલ્ય વેગમ, કે જેમ પવનને પકડવો મુશ્કેલ એમ મનને પકડવું પણ મુશ્કેલ છે, કારણ કે મનની ગતિ સૌથી ઝડપી છે. આજે કોનકોર્ડ નામનું વિમાન એ દુનિયામાં સૌથી ઝડપીમાં ઝડપી વિમાન ગણાય છે. તમે એમાં આંખનો પલકારો મારો એમાં તો 200-300 કિલોમીટર દૂર જતું રહે, અને એવી પ્રકારના બધા એકદમ વધારે ગતિવાળા વિમાનો છે. પરંતુ એના કરતાં મનનો વેગ વધારે છે, કારણ કે મનને અહીંયાથી અમેરિકા જવું હોય તો કેટલા કલાક લાગે? વાત સાંભળીને એમાં ઘણાને પહોંચી ગયા હશે. જો એને વાર જ નથી, એને વિઝાની જરૂર નહીં, પાસપોર્ટની જરૂર નહીં, સીધું જ જઈને બેસી જાય જ્યાં આપણા સંબંધી ઓળખીતા હોય ત્યાં આગળ. તો મન આટલું ફાસ્ટ પહોંચી જાય છે અમેરિકા, તો હવે એને પકડવું કેટલું અઘરું? જેટલી ગતિ વધારે એટલું માણસને પકડવું પણ અઘરું પડે ને. સાયકલ આમ પૂર પાટ વેગમાં જતી હોય તો એને માણસ પકડી શકે, ભલે ને ગમે તેટલી ફાસ્ટ હોય તો સાયકલ આપણે પકડી શકીએ, પણ સ્કૂટર ફાસ્ટ જતું હોય 120 સ્પીડે તો એને પકડવું જરા અઘરું પડે. પણ અશોક લેલેન ખટાર 120 સ્પીડે જતો હોય તો એને પકડવાનો સંકલ્પ થાય, એને ન પકડાય છે ના. વિમાન ઉડે સાંતાક્રુઝ એરપોર્ટ ઉપરથી, આમ ટેક ઓફ થતું હોય,
કલાકના 700 કિલોમીટરની સ્પીડ હોય અને આમ કોઈને વિચારા કે આ ઉપર નથી ઉડવા દેવું, હેઠું હેઠું જ પકડી રાખીએ, તેમ પકડાય છે. તો જો વેગ વધે તો પકડવું અઘરું પડે છે, સ્થિર કરવું અઘરું પડે છે. તો મન તો એનાથી વધારે વેગવાળું જાય, એને કેમનું પકડવું. અર્જુન જેવાએ પણ હાથ જોડી દીધેલા ભગવાન આગળ કે આ વાયો રિવસો દુષ્કરમ, કે જેમ પવનને પકડવું અઘરું છે એમ આ મનને પણ પકડવું અઘરું છે. પણ એ મન સ્થિર કેવી રીતે થાય? તો જેટલી માણસ સમજણ કેળવે એટલું એનું મન એ સ્થિર થતું હોય છે. ચિત્ત એ શાંત સમજણથી થાય છે. ગુણાતીતાન સ્વામીની વાતોમાં એક દ્રષ્ટાંત આવે છે. એકવાર એક ફકીર સવારે ઝાડ નીચે આરામ કરતા ઉઠ્યો અને પછી આગળ મુસાફરીએ નીકળ્યો, તે રસ્તે ચાલતા એને એક દોરડું મળ્યું અને દોરડું એણે જોયું સરસ મજાનું હતું એટલે તરત એણે ઉપાડીને પોતાને ખભે નાખીને આગળ હાલવા માંડ્યું. કારણ કે એને એમ કે આ દોરડું તો બહુ સારું આપણને મળી ગયું છે, હવે ઘણું બધું કામમાં આવશે. અને એમ કરતાં કરતાં બપોરનો સમય થયો અને વળી પાછું એ થાક્યો, એને તો લાવો થોડોક આરામ કરું, દોરડું બાજુમાં મૂક્યું અને આરામ કરવા માટે લંબાવ્યું. ઘસઘસા ટૂંગ આવી ગઈ, કલાક પછી ઉઠ્યો તો બાજુમાં દોરડું જ મળે નહીં, કોઈ વળી આવીને ઉઠાઈ ગયું હતું એનું. અને એ બિચારો રડવા માંડ્યો, કારણ કેટલું બધું સરસ દોરડું હતું, લાકડા બાંધવાના કામમાં આવત, પાણી કૂવામાંથી ખેંચવું હોય તો ડોલ બાંધીને ખેંચવાના કામમાં આવત, અને આટલું સરસ કોણ લઈ ગયું હશે. એને પરેશાન થઈ ગયો, રડવા માંડ્યો. ત્યાં વળી બીજા મહાત્મા ત્યાંથી નીકળ્યા અને એણે જોયું તો આ ફકીર પોતે રડતો હતો. એને તો કે આને વળી એવું શું દુઃખ આવી ગયું છે કે આમ પોકે ને પોકે રડે છે. એટલે પાસે ગયા અને પૂછ્યું કે સાઈ કેવું ઇતના પરેશાન હો, કે કેમ આટલા બધા રડો છો, શું દુઃખ આવ્યું છે? ત્યારે પેલાએ કહ્યું કે શું કરું ભાઈ, હું આ રસ્તે ચાલતા ચાલતા જતો હતો, એમાં એક દોરડું મળ્યું, પણ હું બપોર આરામ કરવા રોકાય એમાં દોરડું કોઈક મારું લઈ ગયું, એને કારણે મને દુઃખ રહ્યા કરે છે, એટલે હું આ રડું છું. ત્યારે પેલા મહાત્માએ શું કહ્યું કે જુઓ આ દોરડું છે એ તમે સવારે જ્યારે નીકળ્યા હતા તમારી પાસે હતું? કે ના ના, કે તો રસ્તામાંથી મળેલું. એ મારું તો હતું જ નહીં, આ તો મને રસ્તામાંથી મળેલું. ત્યારે મહાત્મા કે તો પછી એમ માનો ને કે રસ્તા પાયા જ નહોતા, આપણને દોરડું મળ્યું જ નહોતું, તમારું તો હતું નહીં, તો તમે ક્યાં કઈ ગુમાયું છે? પેલાના જ્યાં વાત આવી હાથમાં આનું મન શાંત થઈ ગયું કે આ વાત તમારી સાચી, મેં ક્યાં કઈ ગુમાયું છે? તું રડું, હું જયારે નીકળ્યો ત્યારે ખાલી હાથે હતો અને અત્યારે પણ હું ખાલી હાથે છું, મેં કઈ ગુમાવ્યું નથી. જો સમજણ આવી, મન સ્થિર થઈ ગયું, રડવાનું બંધ થઈ ગયું. તો જીવનની અંદર જેટલી સમજણ આપણામાં આવે એટલું આપણું મન સ્થિર થતું હોય છે. જેટલું જ્ઞાન આપણે પ્રાપ્ત કરીએ એટલા આપણા મનની અંદર એ સ્થિરતા આવતી હોય છે. આ સમજણ કેવી છે? શોક એબ્સોર્બર જેવી, જેમ ગુજરાતીમાં આપણે પેલું જમ્પરિયા કહીએ છીએ, ગાડીમાં સ્કૂટરમાં સ્પ્રિંગ મૂકાય છે ને, કે ખાડા ટેકરા આવે તો એ જમ્પરિયાના કારણે આપણને હળગો વાગે નહીં, આપણે સ્થિર રહી શકીએ. કારણ કે ગમે તેટલી સારી ગાડી બનાવે પણ રસ્તા કોઈ ખાડા ટેકરા વગરના થવાના નથી. એટલે આવા પ્રકારના શોક એબ્સોર્બર મૂકે, એમાં જમ્પરિયા મૂકવામાં આવે કે ખાડો આવે કે ટેકરો આવે, પણ એ જમ્પરિયાના કારણે માણસ જે અંદર બેઠો હોય એને હળગો વાગે નહીં, એ સ્થિર રહી શકે. તો આ સમજણ છે એ પેલા જમ્પરિયા જેવી છે. જીવનમાં હળદાદો આવવાના, જીવનમાં સુખ દુઃખના પ્રસંગો આવવાના, પણ એમાં જેટલું જેને જ્ઞાન પ્રાપ્ત કર્યું, સમજણ પ્રાપ્ત કરી, એટલું એનું મન એ સ્થિર થતું હોય છે. અને જેટલું મન સ્થિર થાય એટલો માણસ સુખી રહેતો હોય છે. તો આ મનની સ્થિરતા એ આવા સમજણને લીધે આવતી હોય છે. અને એટલા માટે નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે સખી સમજણમાં ઘણું સુખ છે. કારણ કે સમજણ પ્રાપ્ત કરવાથી મન સ્થિર થાય, સ્થિર મન એટલે સુખ. નિષ્કુળાનંદ સ્વામી એવું ના લખ્યું કે સખી સાત માળના બંગલામાં ઘણું સુખ છે, કે સખી કરોડ રૂપિયા બેંક બેલેન્સમાં ઘણું સુખ છે, એવી વાત એમણે નથી કરી. સમજણમાં સુખ છે, કારણ કે એનાથી જ એ મન સ્થિર થશે, એટલી શાંતિ આપણે અનુભવી શકીશું. મુક્તાનંદ સ્વામીએ પણ આ દુનિયાનો કાર્ડિયોગ્રામ કાઢ્યો. જેમ હૃદયમાં બ્લોકેજ હોય તો ડોક્ટરો કાર્ડિયોગ્રામ લેતા હોય છે, કઈ જગ્યાએ શું ખરાબી છે તમને કહી આપે, એમ મુક્તાનંદ સ્વામીએ પણ આ સંસારનો આખો કાર્ડિયોગ્રામ કાઢ્યો, સોનોગ્રાફી કરી. અને પછી લખ્યું એમણે કે જ્ઞાન બિના દુઃખ પાવત દુનિયા, કે માણસ દુઃખી કેમ થાય છે? એની પાસે સંપત્તિ નથી એટલે, કોઈ સત્તાથી વંચિત છે એટલે, અથવા તો સમાજમાં એને કોઈ પૂછતું નથી એટલે, ના એવું કોઈ કારણ ના બતાવ્યું. તેમણે શું કહ્યું? જ્ઞાન બિના દુઃખ પાવત દુનિયા. મુક્તાન સ્વામી એવું નથી કહેતા કે વડાપ્રધાન થયા બિના દુઃખ પાવત દુનિયા,
અથવા તો અમેરિકાના વિઝા મળ્યા વિના દુઃખ પાવત દુનિયા, એવી કોઈ દુઃખ ને સુખની વ્યાખ્યા જ નથી આપતા આ બધા. જેટલું જ્ઞાનનો અભાવ એટલું દુઃખ, કારણ કે જ્ઞાન આપણને મન સ્થિર કરી આપે છે, અને સ્થિર મન થાય તો સુખ મળશે, અને જ્ઞાન નહીં હોય તો મન અશાંત જ રહ્યા કરશે, અને અશાંત મન એટલે આપણા માટે દુઃખના દાડા. તો આ વાત અહીંયા સમજાવવામાં આવી કે મનની અશાંતિ એ આ સમજણથી દૂર થાય છે. આજે માણસ પાસે બધું જ છે, પણ જો એનું મન અશાંત છે, અને એ અશાંત મનને સ્થિર કરવાનો કોઈ ઉપાય મળતો નથી, એટલે લોકો વ્યસનો પાછળ દોડે, કારણ કે તમાકુ ખાઈ પીવે, દારૂ પીવે, ડ્રગ્સ પીવે, એટલે એને જરા મનમાં કેફ ચડે ને મન સ્થિર થયું હોય ને જાણે શાંત એવું લાગે, પણ એ તો નશો ઉતરે પછી વળી પાછો વધારે દુઃખની અંદર પડે. તો વ્યસન છે એ અશાંતિને ભૂલવા માટે પોતે માણસ લેતો હોય છે. વ્યસન કે લોકો આમ શોખના નથી કરતા, એ અશાંતિ જે મનની છે, એ મન અશાંતિ એને સ્થિર કરવાનો કોઈ ઉપાય નથી મળતો, એટલે લોકો તમાકુ બીડીઓ ફૂંકતા હોય છે, દારૂ પીતા હોય છે. બાકી એ વ્યસનો તો શરીર ખલાસ કરે છે માણસને, પીનારાને ખબર હોય છે, છતાં પણ રહી નથી શકતાનું કારણ શું? એ મનની અશાંતિને ભૂલવા માટે. અને છતાંય અશાંતિ ટળે નહીં ત્યારે શું કરે છે માણસ? અશાંત મનની અંતિમ પરિસ્થિતિ એટલે આપઘાત. કોઈ રીતે અશાંતિ ટળે નહીં મનની, એટલે પછી માણસને એમ કે હવે મરી જઈએ તો સારું, અને એમ કરીને જીવન પોતે ટૂંકાઈ દે. રોજના 2000 માણસો એ આપઘાત કરીને મરે છે, અને એની અંદર ગરીબો ઓછા હોય છે, એમાં ઊંચા વર્ગના માણસો વધારે જીવન ટૂંકાવે છે આ રીતે. અને મનોવૈજ્ઞાનિક તો એવું કહે છે કે રોજ માણસ 100 માણસ વિચાર કરે ને આપઘાતનો, ત્યારે 10 જણા પ્રયત્ન કરતા હોય છે, કારણ કે આમાં હિંમત જોઈએ ને, આ તો મરવાનું છે, આપઘાત કરવાનો એટલે ઓછું કે આઈસ્ક્રીમ ખાવા જવાનું દુકાનમાં, એમાં તો હિંમત જોઈએ. તેમાં 100 જણને વિચારે, એમાં 10 જણ પગલું ભરે, અને 10 જણ આપઘાતનો પ્રયત્ન કરે, એમાં 1 જણ ઉપડતો હોય છે, આમ ઝેર ખાઈને મરવા ગયો, પણ ઝેર ભેળસેળવાળા વાત પછી પાછો એને એવો જ રહે, એટલે એમાં પત્તો ન પડે. પછી પાટે પડીને મરવા ગયો, ત્યારે ટ્રેન ટી લેટ આવે, એટલે હોટલના ભજીયા ખાઈને પાછો ઘેર આવે, એટલે એમાં પ્રશ્ન થાય. એટલે 10 પ્રયત્ન કરવામાં 1 જણ જાય છે, એવા 2000 મળે છે. એનો અર્થ શું થયો કે રોજના 2 લાખ માણસને વિચાર આવે છે કે મરી જઈએ તો સારું, તો કેટલા લોકોના મન અશાંત હશે. તો એ અશાંત મનને કારણે આપણને દુઃખ છે. મનની શાંતિ એટલે મન સ્થિર તો સુખ, અને સમજણથી આવે છે, અને સમજણ એ આપણને શાસ્ત્રો શીખવાડે છે. એ જ્ઞાન કે જેને લીધે મન સ્થિર રહે, એ સમજણ કે જેને લીધે મન શાંત રહે, એ સમજણ કેવી રીતે પ્રાપ્ત થાય? તે સમજણ કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા કે દિવ્ય ભાસ્કર ગુજરાત સમાચાર વાંચવાથી પ્રાપ્ત થવાની નથી, એનાથી ઉલટાનું મન વધારે અશાંત થવાનું, પરંતુ એ મનને સ્થિર કરેલી સમજણ એ આપણા શાસ્ત્રો આપણને આપતા હોય છે. અને એટલે આ શાસ્ત્રો એનો અભ્યાસ, એનું શ્રવણ એ આપણા આગળના બધા પૂર્વજે આપણને કરવાની શીખ આપી છે. અને એટલે આ બધી પારાયણો છે કે એની અંદર શાસ્ત્રોની એવી વાતો જો આપણા મનની અંદર ઠરે તો આપણી મન, આપણું મન સ્થિર થાય, મન શાંત થાય, અને આપણે સુખ પોતે ભોગવી શકીએ. તો આ પારાયણનો અંતિમ લક્ષ્ય આ છે કે આપણે આ જે વ્યવહારિક જીવન જીવીએ જેમાં આપણને સુખ મળે, અને જીવન પૂરું થયે પરલોકમાં ભગવાનની આપણને પ્રાપ્તિ થાય, એના માટે આ શાસ્ત્રોની બધી પારાયણ છે. અને એના માટે આજે આપણે બધા અહીંયા એકત્રિત થયા છીએ, અને કઠ ઉપનિષદની પારાયણનો આજે આપણે પ્રારંભ કરી રહ્યા છીએ. ઉપનિષદનું નામ તો ઘણા બધાએ સાંભળ્યું હશે, પરંતુ એ સમજ્યા હશે આપણે બધું બહુ ઓછું, કે જીવનની અંદર ઘણા બધા શબ્દ એવા છે કે જે સંભળાય બહુ, વાંચવામાં પણ બહુ આવે, લખવામાં પણ બહુ આવે, પણ સમજાય એવો છે. દાખલા તરીકે ભગવાન શબ્દ, ભગવાન શબ્દ માણસ કેટલી વાર રોજ સાંભળતો હશે, પછી કેટલી વાર માણસ પોતે બોલતોય હશે કે હે ભગવાન આમ કરજે ને તેમ કરજે, અને કેટલી વાર માણસ પોતે લખતોય હશે, પરંતુ એ ભગવાન એમનું સ્વરૂપ એ સમજાય છે બહુ ઓછા. ને ગીતામાં ભગવાને પોતે જ લખ્યું કે કશ્યત વ્યક્તિ મામ તત્વતઃ, તત્વે કરીને એટલે કે જેવો છે એવો મને તો બહુ ઓછા લોકો જાણી શકે છે. એવી જ રીતે આ ઉપનિષદ પણ એવા છે કે ઉપનિષદનું નામ આપણે ઘણું બધું સાંભળ્યું હોય, પણ એમાં શું છે એ આપણે બહુ ઓછું ઘણી વાર જાણતા હોઈએ છીએ. તો એ ઉપનિષદની કથાનો પ્રારંભ એ આપણે અત્યારે કરી રહ્યા છીએ. જુદા જુદા 10 મુખ્ય ઉપનિષદો ગણાય છે. આ કઠ ઉપનિષદની કથા ઉપર આપણે જઈએ તે પહેલાં થોડોક પ્રારંભિક પરિચય, પ્રાથમિક પરિચય ઉપનિષદનો જોઈએ. તો જેમ રામાયણ છે પોતે એક ગ્રંથ છે, ભગવદ્ ગીતા એક ગ્રંથ છે,
એવી રીતે ઉપનિષદ એ કોઈ એક ગ્રંથ નથી, મુખ્ય 10 ઉપનિષદો ગણાય છે. ઈશ ઉપનિષદ, કેન ઉપનિષદ, કઠ ઉપનિષદ, મુંડક ઉપનિષદ, માંડુક્ય ઉપનિષદ, છાંદોગ્ય ઉપનિષદ, તૈતિરીય ઉપનિષદ, ઐતરેય ઉપનિષદ, બૃહદારણ્યક ઉપનિષદ અને પ્રશ્ન ઉપનિષદ, આ મુખ્ય 10 ઉપનિષદો છે. આમ બીજા પછી 108 ઉપનિષદોની પણ સંખ્યા કેટલા ગણાવતા હોય છે, પરંતુ મુખ્ય આ 10 ઉપનિષદો એ ભારતની અંદર પ્રસિદ્ધ છે. ઈશાવાસ્ય ઉપનિષદ એનો પહેલો શ્લોક ઈશાવાસ્યમ ઇદમ સર્વમ એનાથી શરૂ થાય એટલે એનું નામ પડ્યું ઈશ ઉપનિષદ. પછી કેન ઉપનિષદ, એમાં શરૂઆત કેન શબ્દથી થાય છે. કેન એટલે કોના વડે, કેન ઈશિતમ પ્રેષિતમ મનઃ પતતિ, કે આ મન કોના દ્વારા વિચાર કરે છે, આ મન એ કેવી રીતે વિચાર કરે છે, પવન કોના દ્વારા વાય છે, આ પૃથ્વી કોના વડે સ્થિર રહી છે, એવી બધી ઋષિઓને જિજ્ઞાસા થઈ. અને એમાંથી પછી ભગવાનની વાત એ ઉપનિષદમાં આવે છે, પણ એની શરૂઆત કેન શબ્દથી થઈ એટલે એનું નામ પડ્યું કેન ઉપનિષદ. આ કઠ ઉપનિષદ છે, કઠ શાખાના બ્રાહ્મણો, કઠ શાખાના જે ઋષિઓ હતા એમણે પોતે આપેલું છે એટલે એનું નામ છે કઠ ઉપનિષદ. એવી રીતે દરેકના જુદા જુદા નામ છે, પણ મૂળ આ ઉપનિષદ એ જુદા જુદા 10 ઉપનિષદો છે. કોઈ એક પુસ્તક નથી, પણ 10 ઉપનિષદો એ જુદી જુદી પ્રકારના એ આપણી સંસ્કૃતિમાં પ્રસિદ્ધ છે. ઉપનિષદ શબ્દ એ સ્ત્રીલિંગ શબ્દ છે, એટલે આપણે કહે ઉપનિષદ કેવું એટલે આપણને એમ નાન્યતર જાતિનો લાગે, પણ ઉપનિષદ મૂળ પોતે સ્ત્રીલિંગ શબ્દ છે અને એનો અર્થ એવો થાય છે ઉપ એટલે પાસે, ની એટલે નીચે, અને સદના 3 અર્થ છે. સદ ધાતુના સંસ્કૃતમાં 3 અર્થ કરવામાં આવે છે, એક તો વિશરણ, બીજો ગતિ અને ત્રીજો અવસાન. એટલે પહેલો અર્થ છે વિશરણ, એટલે કે જે વિદ્યા માયામાંથી આપણને મુક્ત કરે, વિશરણ કરાવે. આપણે બધા માયાના શરણમાં છીએ અત્યારે, પણ જે જ્ઞાન દ્વારા આપણે માયાના શરણમાંથી છૂટીને ભગવાનના શરણમાં બેસી શકીએ એવું જ્ઞાન એ જેમાં છે એ ઉપનિષદ, આ એનો પહેલો અર્થ. બીજું ગતિ, સદ ધાતુનો બીજો અર્થ છે ગતિ, કે જે વિદ્યા દ્વારા, જે જ્ઞાન દ્વારા ભગવાન સુધી આપણી ગતિ થાય એને કહેવાય ઉપનિષદની વિદ્યા. અને ત્રીજો અર્થ છે એનો અનવસાદ, એટલે કે જે દુઃખ થકી આપણી રક્ષા કરે. અનવસાદનો અર્થ છે રક્ષા, તો જે વિદ્યા આપણી દુઃખથી રક્ષા કરે છે એનું નામ છે આ ઉપનિષદ. અને આ વિદ્યા એ ગુરુની પાસે જઈને બેસવાથી અને ગુરુની આગળ નમ્રતા રાખવાથી મળે એટલે ઉપનિષદ એવું નામ આપ્યું. ઉપ એટલે પાસે, એટલે ગુરુની પાસે બેસવું પડે. પુસ્તક વાંચીને આ જ્ઞાન પ્રાપ્ત થતું નથી. પછી ની એટલે નીચે, કહેતા કે નમ્રતા ગુરુ આગળ રાખવી પડે. અને આવી રીતે જે નમ્રતા રાખીને ગુરુ પાસે રહે એને આ વિદ્યા પ્રાપ્ત થાય, કે જે વિદ્યાથી દુઃખ મુક્ત થવાય, જે વિદ્યાથી ભગવાનની પાસે પહોંચી જવાય અને જે વિદ્યાથી માયાથી મુક્ત થવાય, એ આ ઉપનિષદનો અર્થ છે. અને આવી પ્રકારના જુદા જુદા 10 ઉપનિષદો એ ભારતમાં પ્રસિદ્ધ છે. એમાં કઠ ઉપનિષદની કથા એનો આજે આપણે પ્રારંભ કરીશું. આ કઠ ઉપનિષદ આમ બહુ નાનું છે, જેમ ભાગવતમાં સ્કંદ અને અધ્યાયની પરંપરા છે એવી રીતે આ કઠ ઉપનિષદની અંદર અધ્યાય અને વલ્લી એ પ્રકારના વિભાગ પાડવામાં આવ્યા છે. જેમ રામાયણમાં જુદા જુદા કાંડ આવે, બાલકાંડ, પછી અયોધ્યા કાંડ, એટલે કાંડ એટલે પ્રકરણ, એમ આ કઠ ઉપનિષદમાં અધ્યાય 2 જ છે, પહેલો અધ્યાય અને બીજો અધ્યાય. અને અધ્યાયની અંદર એના પેટા પ્રકરણ દરેકમાં 3-3 છે, એટલે કુલ 6 પ્રકરણ અને 2 અધ્યાયની અંદર આ ઉપનિષદ વહેંચાયેલું છે. 200 કરતાં પણ ઓછા શ્લોક, ઓછા મંત્ર ઉપનિષદની અંદર છે, એટલે કદની દ્રષ્ટિએ બહુ આમ નાનું ગણાય, છતાં પણ એની અંદર એવું અદ્ભુત જ્ઞાન ભરેલું છે કે જેમણે જેમણે આ ઉપનિષદને વાંચ્યું છે બધા એની ઉપર મંત્રમુગ્ધ થઈ ગયા છે. ઘણી બધી મોટી અસરો આ ઉપનિષદે અનેક લોકોના ઉપર પાડી છે. જર્મનીની અંદર બહુ પ્રસિદ્ધ તત્વચિંતક થઈ ગયો, એનું નામ હતું શોપેન હોવર, અને એણે જ્યારે આ ઉપનિષદો વાંચ્યા, લેટિન ભાષાંતર, સંસ્કૃત તો એને આવડતું નહોતું, પણ આ ઉપનિષદોનું ફારસી ભાષામાં ભાષાંતર શાહજહાંનો દીકરો દારા થઈ ગયો એણે કરાવેલું, અને ફારસી ભાષામાંથી એનું લેટિન ભાષામાં ભાષાંતર એક્વેન્ટિલ ડુપેરો નામનો એક લેખક થઈ એણે કરેલું. અને આ લેટિન ભાષામાં લખાયેલા ઉપનિષદો
કે આ જર્મનીના તત્વચિંતક શોપેનહોવરે વાંચ્યા અને એ જ્ઞાન આ ઉપનિષદનું વાંચીને એટલું બધું એને સુખ પ્રાપ્ત થયું, એટલો બધો આનંદમાં આવી ગયો, એટલા બધા એના પ્રશ્નો જે હતા બધા ટળી ગયા, તે પોતે બોલી ઉઠ્યો કે ઉપનિષદ આર ધ સોલેસ ઓફ માય લાઈફ એન્ડ વિલ બી ધ સોલેસ ઓફ માય ડેથ. કે આ ઉપનિષદ એ મારા જીવનનું આશ્વાસન છે અને મારા મૃત્યુ સમય પણ એ જ મારા માટે આશ્વાસનરૂપ બની રહેશે. કાયમ પોતાના ઓશિકા પાસે ઉપનિષદનો ચોપડો એ રાખતો કે જ્યારે જ્યારે મૂંઝવણ આવે ત્યારે એમાંથી એ પોતે આશ્વાસન મેળવતો. તો ઉપનિષદની અંદર એવું જ્ઞાન છે કે આપણા ગમે તેવા પ્રશ્નોની અંદર પણ એ આપણને સ્થિર રાખે છે, આશ્વાસન આપે છે. માણસને છે ને જીવનમાં ડગલેન પગલે પીઠ થાબડનારાની જરૂર પડે છે, કારણ કે ડગલેન પગલે એને ઠેસો વાગે છે, ડગલેન પગલે એને ધક્કો વાગતો હોય છે સંસારની અંદર. એ વખતે કોક એને આશ્વાસન આપનારું, કોક એને પીઠ સાંભળીને સાંત્વન દેનારું એને હંમેશા એ જોઈતું હોય છે. કારણ કે જાત જાતના બધા સારા માઠા પ્રસંગો એના જીવનમાં બનતા રહે છે અને એ વખતે કોક એને જો સાચવનાર મળી જાય તો વળી પાછું જીવન જીવી કાઢે, પણ એ વખતે કોઈ આવું આશ્વાસન દેનારું ન મળે તો વળી પાછો મરી જતો હોય છે. અમેરિકાની અંદર એક વ્યક્તિ થઈ ગઈ, એની ઉપર જુદી જુદી જગ્યાએ થઈને 7 વખત વીજળીઓ પડેલી. ચોમાસામાં જે વીજળી થાય ને તે 7 વારે માણસ ઉપર વીજળી પડેલી, તો એ બચી ગયેલો અને એને કારણે એનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર મૂકવામાં આવેલું કે કોણ જેના કેવા મટીરિયલમાંથી ભગવાને એને બનાવ્યો છે. તે 7 વાર વીજળી પડી તો એ મળી નહોતો ગયો, ઘણા કડાકા આંબળીને ઘરમાં ભરાઈ જતા હોય છે, પણ આને તો રીતસર એની ઉપર જ પડેલી તો એ બચી ગયો. તો પણ આ માણસ છે એ આપણને આશ્ચર્ય થશે કે આપઘાત કરીને મરી ગયો, જે વીજળીઓ પડવાથી મર્યો નહીં એ આપઘાત કરીને મરી ગયો. તો આપણને થાય કે એવી તો કેવી વીજળી પડી હશે, આપઘાત થઈ ગયો એનાથી. તો પ્રસંગ ખાલી એટલો જ બનેલો કે ભાઈ એમની પ્રેમિકાને વળવા ગયા, પણ એ વખતે પ્રેમિકા કંઈ બહુ બિઝી હશે કામમાં, તેણે એની સામે ન જોયું અને એને ધક્કો લાગી ગયો કે હું છેક આટલે દૂરથી અને ખાસ મળવા ગયો અને એણે મારી નોંધે ન લીધી, મારી દરકારે ના કરી, અને જે ધક્કો લાગ્યો આ વજ્રાઘાત સહન કરી શક્યો નહીં અને ઉપડી ગયો આપઘાત કરીને. જો એ વખતે કોક એને આશ્વાસન દેનારું કે ભાઈ આવું તો જીવનમાં બન્યા કરે, બધા ક્યાં આપણી સામે જોવા નવરા છે દુનિયાની અંદર. તો એવી કંઈક જ્ઞાનની સમજણની વાતો જો કોક કરનાર મળી ગયો તો વળી પાછું જીવન જીવી નાખે. તો પળે પળે માણસને આવી આશ્વાસનની જરૂર પડે છે. તો આ શોપેનહોવર વાત કરતો કે આ ઉપનિષદ એવા છે કે મારા જીવનમાં જ્યારે જ્યારે મને તકલીફ પડી છે ત્યારે એમણે મને આશ્વાસન આપ્યું છે, મને બચાવ્યો છે. ગાંધીજીએ વાત એવી કરી છે કે જે પ્રેરણાઓ મને ગિરિ પ્રવચનમાંથી નથી મળતી તે આ ઉપનિષદ અને ગીતામાંથી મને મળે છે. ગિરિ પ્રવચન એટલે બાઇબલ, સેરેમન ઓફ માઉન્ટ એને કહેવામાં આવે છે. તો કે જેવી પ્રેરણાઓ મને એ ગ્રંથ નથી આપી શક્યો એવી પ્રેરણા મને આ ઉપનિષદ અને ભગવદ્ ગીતામાંથી મળી છે. અને હવે પછી આગળ વાત કરી કે જ્યારે હતાશાઓ મને ઘેરી વળે છે, જ્યારે નિરાશાઓ મારી સામે ઘૂરકે છે, જ્યારે ક્ષિતિજમાં એક પણ આશાનું કિરણ મને જણાતું નથી, ત્યારે હું આ ઉપનિષદો બાજુ વળું છું અને એમાંથી એકાદ શ્લોક મને એવો પ્રાપ્ત થઈ જાય છે કે જેને કારણે કચડી નાખે એવા દુઃખોની વચ્ચે પણ હું ફરીવાર મલકાવા લાગુ છું. મારું જીવન અનેક બાહ્ય કરુણ પ્રસંગોથી ભરેલું છે, પરંતુ એમાંથી મને જો કોઈએ બચાવ્યો હોય તો એ આ આપણા ઉપનિષદોએ મને બચાવ્યો છે. આ વાત એમણે પોતે કરેલી ત્યારે આપણને ખ્યાલ આવે કે કેવું એનું જબરજસ્ત જ્ઞાન એ આ ગ્રંથોની અંદર પડ્યું હશે કે અનેક પ્રકારના કરુણ પ્રસંગોની અંદર પણ કેટલાયની એણે પોતે રક્ષા કરેલી છે. પરદેશની અંદર એક બહુ મોટા લેખક થઈ ગયા સમરસેટ મોમ. એ સમરસેટ મોમ ઘણું બધું એમણે લખ્યું પોતાના જીવનમાં, પણ કોણ જાણે અચાનક કંઈક એવું થયું કે એમની કલ્પના શક્તિ, લેખન શક્તિ, બુદ્ધિ શક્તિ બધી બેર મારી ગઈ, એમ ફ્યુઝ ઉડી ગયો અહીંયાથી. તો કશું એને સૂજે જ નહીં કે શું લખવું, કોઈ નવું પુસ્તક લખવાનો પ્રારંભ કર્યો તો એક પાનું લખાય નહીં, મૂંઝાઈ ગયો બિચારો, કારણ કે આ તો એની રોજીરોટી હતી. અને એને થયું કે આ શું થઈ ગયું મને અને આનો ઈલાજ કેવી રીતે કરવો. ઘણા બધા બધા મનોચિકિત્સકોને મળ્યો પણ બધાએ હાથ ધોઈ નાખ્યા. એમાં કોઈ કે કહ્યું ભાઈ તમે ભારત જાઓ અને ત્યાં આગળ તમને શાંતિ મળશે. એટલે સ્પેશિયલ પોતે અહીંયા ઉતર્યો અને અહીંયા જેવો ઉતર્યો એને ઉલટાનો વધારે મુંજારો થઈ ગયો, કારણ કે મુંબઈ જેવા એરપોર્ટ ઉપર ઉતર્યો હશે અને બહાર નીકળ્યો કેટલી ધમાલ અહીંયા. તો
એને બિચારાને ત્યાં શાંતિ હતી થોડી ઘણી, એને તો કહો કે અહીંયા તો આટલી બધી ધમાલ, ગીરદી, ગરીબી, આ તે બધું, આમાં મન ક્યાં શાંતિ લેવા માટે કોકે ધકેલ્યો અને આમ જરા અપસેટ થઈ ગયો. એમાં કોકે એને મળ્યું અને પૂછ્યું કે આ નવો લાગે છે, આમ જરા મૂંઝાયેલો લાગે છે. પૂછ્યું કે કેમ આમ તમે મૂંઝવણમાં દેખાવ? અરે કે હું મારી આ કલ્પના શક્તિ, લેખન શક્તિ, બુદ્ધિ શક્તિ બેર મારી ગઈ છે, એને મેળવવા ફાંફા મારતો તો કોઈએ મને અહીંયા ભારત બાજુ ધકેલ્યો, પણ મને અહીંયા લાગે છે કે જેટલો હું શાંત છું એના કરતાં વધારે અશાંતિ પાછી થઈ જશે આમાં તો, અને મારે પાછા જતા રહેવું છે અહીંયાથી. ત્યાં પેલા કહ્યું કે જુઓ ભાઈ, આ જે દેખાય છે ને એક ભારત છે, પણ એની નીચે એની સાથે બીજું પણ એક ભારત અમારા અહીંયા વસે છે, ત્યાં ચાલો હું તમને લઈ જાઉં. અને બીજું ભારત અમારા સાધુ સંતો છે, અમારા ગુરુઓ છે, એ તમને કંઈક વાત કરશે ને તમને એનાથી શાંતિ મળશે. અને એમ કહીને આ સમરસેટ મોમને પેલી વ્યક્તિ રમણ મહર્ષિ નામના બહુ મોટા સંત થઈ ગયા આપણા દેશમાં, એની પાસે લઈ ગઈ અને એમના આશ્રમની અંદર રહીને આ સમરસેટ મોમ એણે કઠ ઉપનિષદનો અભ્યાસ કર્યો. અને આ કઠ ઉપનિષદ જેમ જેમ એ પોતે વાંચતો ગયો તેમ તેમ એની જે મેધા હતી, જે પ્રજ્ઞા હતી, એ ખુલતી ગઈ. જે બુદ્ધિ શક્તિ એની ચાલી ગઈ હતી એ કોણ જાણે વળી પાછી જાગૃત થતી હોય એવો એને અનુભવ થયો. અને ઉપનિષદ એણે પોતે વાંચ્યું, એનો અભ્યાસ કર્યો અને એટલો બધો પ્રફુલ્લિત થઈ ગયો, એટલો બધો આનંદમાં આવી ગયો, પાછો ગયો પોતાના દેશની અંદર. અને પુસ્તક જે પહેલું એણે લખ્યું પછી એનું નામ એણે આ કઠ ઉપનિષદમાં આવતી એક પંક્તિ ઉપરથી આપ્યું. કઠ ઉપનિષદમાં એક વાત એવી આવે છે કે આ માર્ગ કેવો છે ભગવાન ભજવાનો, તો ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યયા, કે અસ્ત્રાની ધાર ઉપર જેમ ચાલવું કઠણ છે એવો આ ભગવાન ઉપર ભગવાન મેળવવાનો માર્ગ છે. તલવાર હોય અથવા તો અસ્ત્રો હોય, પેલો વાળન જે લાંબા અસ્ત્ર આવે ને પટ્ટીવાળા, તે અસ્ત્રાની ધાર ઉપર ચાલવો તો કઠણ પડે કે નહીં? કારણ કે એમાં જો વજન દઈને ચાલવા જાઓ તો તરત કાપો પડે, લોહી નીકળે, અને પોચા પગે ચાલવા જાઓ તો હલાય નહીં. કારણ કે બે રીતે તો ગમે તે એક રીતે તો ચાલવું જ પડે, તેની ઉપર ચાલવું અઘરું છે, લોહી કાઢ્યા વગર રહે જ નહીં. એમાં ભગવાન ભજવાનો માર્ગ એવો છે, આ પંક્તિ એક એવી આવે છે એમાં. તો આ વાત એને એટલી બધી ગમી ગઈ, એણે જે પહેલું પુસ્તક લખ્યું એ પુસ્તકનું નામ આ ક્ષુરસ્ય ધારા, અસ્ત્રાની ધાર, એ શબ્દ ઉપરથી એણે આપ્યું કે ધ રેઝર્સ એજ, કે આ પ્રકારની એ વાત એણે પોતે ત્યાં આગળ લખી. તો આપણને ખ્યાલ આવે કે આ ઉપનિષદોમાં કેવું દૈવત હશે કે આવી પ્રકારના અનેક મૂંઝાયેલા માણસો એને પોતે એણે આ મુશ્કેલીઓમાંથી બહાર કાઢેલા છે. તો આવું આ એક જબરજસ્ત કઠ ઉપનિષદ, એની અંદર એક નચિકેતા નામના કિશોરની કથા વણાયેલી છે. આખું આ ઉપનિષદ છે એ નચિકેતા નામનો એક 14-15 વર્ષનો નાનકડો કિશોર અને યમ રાજા એ બંનેનો સંવાદ એમાં આવે છે. અને નચિકેતાની કથા ઉપર આખું ઉપનિષદ ઊભું છે. બીજા બધા ઉપનિષદોની અંદર સીધો જ ગુરુએ પોતાના ઉપદેશ આપ્યો હોય શિષ્યોને એ બધો વણાયેલો છે, લખાયેલો છે. કેટલાકની અંદર પ્રશ્નોત્તરી છે, આ ઉપનિષદની અંદર નચિકેતાની કથા છે. અને એ નચિકેતાને યમ રાજાના સંવાદ દ્વારા આખું ઉપનિષદ ધીમે ધીમે કરતા આગળ વધે છે. અને કથાની અંદર વાત એવી લખવામાં આવે છે, અહીંયા કઠ ઉપનિષદની અંદર પહેલા અધ્યાયની પહેલી વલ્લી એટલે કે પ્રકરણ, એની અંદર હવે નચિકેતાના આખ્યાનનો પ્રારંભ કરતા ઋષિ પોતે કહે છે કે હોમ ઉષણ હવૈ વાજસ્રવસઃ સર્વવેદસમ દદૌ તસ્ય નચિકેતા નામ પુત્ર આસ. કે પહેલાના જમાનાની અંદર વાજશ્રવા નામના એક ઋષિ થઈ ગયા. વાજશ્રવા એટલે જેણે અન્નના દાનના દ્વારા ઘણી બધી કીર્તિ કમાયેલી એવો એ ઋષિ હતો. ઘણું બધું એમણે પોતે દાન કરેલું, એને કારણે ચારેય બાજુ એમની કીર્તિ બધી પ્રસરેલી. હવે આવા વાજશ્રવા ઋષિએ એકવાર સર્વવેદસમ દદૌ, સર્વવેદસ નામનો યજ્ઞ કર્યો. આ સર્વવેદસ યજ્ઞની અંદર શું હોય તો જેટલું કંઈ હોય પોતાની પાસે એ બધું જ જે પુરોહિતો આવ્યા એ બધાને દક્ષિણામાં આપી દેવું પડે. જ્યારે યજ્ઞ પૂરો થાય ત્યારે જે બ્રાહ્મણો આવ્યા હોય એ બધાને, જે યજ્ઞ કરાવનારો એણે પોતાની બધી મિલકત દાનમાં આપવી પડે, વળી પાછી બધી એ નવેસરથી કમાય, નવેસરથી પાછું ઉપાર્જન કરવાનું. માણસ પોતે આળસુ ના બની જાય એના માટે પહેલાના જમાનામાં રાજાઓ પોતે આવા બધા યજ્ઞો કરતા. સમ્રાટ હર્ષવર્ધન થઈ ગયો, એ પોતાનો ખજાનો દર દસ વર્ષે ખાલી કરી નાખતો. દર દસ વર્ષ થાય એટલે પોતાનો આખો ખજાનો ખાલી કરી નાખવાનો, પ્રજાના કલ્યાણ માટે બધો વાપરી નાખવાનો. કેમ?
तो पछी ए खजानो करवा माटे वळी पाछी मेहनत करवी पड़े, नहींतर माणस जो खजानो भरी राखे जीवन आळसु बनी जाए, एटले पोतानो खजानो खाली करी नाखतो। एम आ ऋषि एणे पण एवो यज्ञ आरंभ करेलो कि जेमां बधुं ज आवी ते दानमां आपी देवुं पड़े। अने आवा ऋषि ने एक नचिकेता नामनो पुत्र हतो। हवे ज्यारे आ यज्ञ ए शरू थयो अने पछी पूर्णावती पण थई अने दान देवानो ज्यारे अवसर आव्यो, ए वखते दाननी अंदर ऋषिनी पासे मिलकत तो बीजी कई हती नहीं, पण जे गायो हती एज मिलकत हती। पहेलाना जमानामां गाय छे ने पण धन गणातो, अने एटले ज आपणे ज्यां घणी बधी गायो भेगी थई होय एने शुं कहे छे, गायोनुं धण। गधेडाओं टोळ्यो एने के धण न कहेवाय, पछी घोड़ाओ भेगा थया ने के धण न कहेवाय, પણ ગાયો ભેગી થઈ તો શું કહે છે, ગાયોનું ધણ આવ્યું। કે ધણ શબ્દ એ ધન ઉપરથી આવેલો શબ્દ છે, ત્યાં એ ઘણા નને અણ બોલતા જ હોય છે, આમે કાનમ પ્રદેશના જે રહેવાસી હોય એ અણની જગ્યાએ ન બોલે, તો એ ગાયો પણ ધન ગણાતી। એટલે ઋષિની પાસે તો મિલકતમાં ખાલી ગાયો હતી, એટલે બધી ગાયો દાનમાં આપવા બેઠા, પણ કેવી ગાયોની એ દાન કરતા હતા, તો અહીંયા લખે છે કે પીતો દકા જગદ તૃણા दुग्ध दोहा निरिंद्रियाहा अनंदा तामते लोकांस तांस गच्छति ताददत। ये ऋषि दान आपता था, पण केवी गायो तो पीतो दका, उदक एटले पाणी, अने पीतम एटले जेणे पीधुं छे, जेणे जे गायोए पाणी पी लीधुं छे, हवे जे ब्राह्मणे गायोने लई जशे ते एना घरे पाणी पीवा जेवी रहेशे नहीं, एटले के अधवच्चित मरी जवानी एवी नबळी गायो हती। के एकवार आ ऋषिन घेर पाणी पीधुं, ए पीधुं, हवे पेलो ब्राह्मण जेने दानमां लई जशे એના ઘેરે જઈને પાણી પીવા જેવી આ ગાયો હતી નહીં, કહેતા કે એવી નબળી ગાય, આમ રસ્તે હાલતા ઢળી પડવાની હતી, એવી નબળી ગાયો પોતે દાનમાં આપતા હતા। બીજી વાત કરી હતી કે જગદ તૃણા, તૃણ એટલે ઘાસ, અને જગદમ એટલે જેણે ખાધું છે। એકવાર ઋષિના ઘરમાં હવે એણે ઘાસ ખાધું છે, હવે જ્યારે કોઈ બ્રાહ્મણ એને દાનમાં લઈને ઘેર જશે ત્યારે એના ઘેર જઈને આ ઘાસ ખાવા જેવી રહેવાની નથી, એટલે રસ્તામાં જ મરી જવાની, એવી નબળી ગાયો। પછી દુગ્ધ દોહા, કે જેનું બધું દૂધ દોવાઈ ગયું છે, એટલે કે વસુકી ગયેલી ગાયો, જે બ્રાહ્મણ દાનમાં લઈ જશે ભાઈ દોવા બેસશે તો એકે ટીપું એને દૂધનું મળવાનું નથી, આવી ગાયો। અને નિરિન્દ્રિયાહા, કે કોઈ દાડો વાછરડાની પ્રાપ્તિ જે ગાયથી ન થાય એવી ગાયો, એટલે વંધ્યા ગાય, તો આવી બધી ગાયો આ ઋષિ પોતે દાનમાં આપવા બેઠેલા, સાવ નબળી, કે જે પોતે કાંઈ ખાઈ પી ન શકે એવી। માણસ જ્યારે ખાવા પીવા મૂકી દેતા ત્યારે લોકો શું કહે, હવે આ મરવાનો થયો, અંજળ ઉઠી ગયા છે આના, એટલે હવે આ ઉપડવાની તૈયારીમાં છે। એમાં ગાયો જેના અંધજળ ઉઠી ગયા હતા એવી દાનમાં ફટકારતો હતો આ ઋષિ, કે પેલા બ્રાહ્મણને બિચારાને માથે પડે, બાળવાનો ખર્ચો એને થાય, દફનાવાનો ખર્ચો એને થાય એવો, અને કોઈ દાડેને વાછરડું મળે નહીં આ ગાયો થકી, આવી પ્રકારની ગાયોને દાન આપતો હતો। આ દ્રશ્ય એ એના જે નાનકડા પુત્ર એ નચિકેતાએ જોયું કે મારા બાપ આ દાન કરે છે, પરંતુ એની ભાવનાની અંદર જબરજસ્ત ખામી છે। દાન કરવું એ સારું કર્મ કરે છે, પણ દાનની અંદર મારા બાપને હજી લોભ છૂટ્યો લાગતો નથી, મારા માટે પોતાના માટે સારી સારી ગાયો રાખી મૂકીને આ નબળી ગાયો પોતે દાનમાં આપી રહ્યા છે, એટલે એ વિચાર આ જે શ્વેત કેતુ આ નચિકેતા એના મનની અંદર એ ઉપસ્થિત થયો કે મારો બાપ સત્કર્મ કરે છે, પણ એનું સત્કર્મ છે એ સાચી ભાવનાથી યુક્ત નથી, એટલે એને જે ફળ મળવું જોઈએ આ દાનનું એ મળવાનું નથી। ઘણીવાર માણસો પોતે દાન કરે અથવા તો બીજા પણ સત્કર્મ કરે છતાં પણ એનું ફળ કેમ નથી મેળવી શકતા, તો આપણી ભાવનાની અંદર ઘણીવાર ખામી રહી જતી હોય છે। સત્કર્મ કરે પરંતુ એની અંદર જુદી જુદી પ્રકારના કેટલા બધા આવા સ્વભાવો એ બધા ભળી જતા હોય છે, એને કારણે સત્કર્મ આપણું દૂષિત થઈ જતું હોય છે, સત્કર્મ આપણું એનું ફળ આપણને મળતું નથી, એ નિષ્ફળ જાય છે। તો આ ઋષિને પણ દાન કરતા હતા, પણ દાનમાં લોભથી મુક્ત ન રહી શક્યા પાછા, કે લોભ તો પોતે પાછા રાખીને જ આ દાન કરતા હતા। તો માણસના જીવનમાં પણ ઘણી વાર આવું બનતું હોય છે, એ આવી સારી પ્રવૃત્તિ કરે દાન ધર્માદાની, પરંતુ એની અંદર પણ આવો લોભ ઘણી વાર રહી જાય। સુરતની અંદર પહેલા આપણું નાણાવટ વિસ્તારમાં મંદિર હતું, હવે એકવાર પેલી ગલ્લા પેટી જે મંદિરમાં હોય એ મહિને બે મહિને જ્યારે ખોલવાની થાય ત્યારે ખોલી, અંદરથી જે કંઈ દાનમાં આવી બધી રકમ બહાર કાઢવા માટે, તો બધાના આશ્ચર્યની વચ્ચે એમાંથી હજાર હજારની 25-30 નોટો નીકળી,
એટલે પેલા જે ગણનારા હતા હરિભક્તો એ બધા રાજી થઈ ગયા. સંતોને વાત કરી, કારણ કે આ તો એક બહુ મોટો પ્રસંગ કહેવાય કે ગલ્લા પેઢીમાં કોઈ 5-10 થી મોટી નોટ જ નહોતી આવતી, એમાં 1000-1000ની નોટો ક્યાંથી આવી ગઈ. એટલે સંતોને આ વાત કરી, સંતો આશ્ચર્યમાં પડી ગયા, કારણ કે દાનની અંદર આટલી મોટી નોટ તો કોઈ દાડે હજી સુધી આવી નહોતી. માણસને આમ પેલી આરતી ફરતી હોય ને તેમાં પછી પરચુરણ નાખે બધા પોતાની શક્તિ પ્રમાણે, ખિસ્સામાં હાથ નાખે, હવે તો મોટો સિક્કો હાથમાં આવી ગયો તો પાછો બદલી નાખે અંદર ને અંદર કે આ રૂપિયાનો મોટો સિક્કો ક્યાં આવ્યો. પાછો પાવલી લઈને પછી એ પોતે પધરાવે. એટલે માણસ આમ ગલ્લા પેટીની અંદર બધા નાખતા હતા, દાન કરતા હતા, પણ નાની નાની નોટો આવતી હતી. આ તો 1000-1000ની આવી એટલે બધા આનંદમાં આવી ગયા. પણ બીજા દાર સમાતા રહ્યા છાપામાં કે 1000ની નોટો સરકારે કેન્સલ કરી નાખી, એટલે પેલા નાખી ગયા હતા કે આ હવે આમે વપરાવાની છે ને, કે જવા દો લાલી લેખે કે ભગવાનના માટે. પણ વળી સરકારે કાયદો એવો કરેલો કે ધાર્મિક સ્થળોમાં જે કંઈ નોટો આવી એ બધી માન્ય રાખવી, એમાં વળી આ પાછું જાણે જાણે પેલા લોકોની સેવા થઈ ગઈ. પણ દાન આવું કરે ઘણી વાર કે હવે આપણા ખપનું છે નહીં, જવા દો ભગવાનના દરબારની અંદર. એટલે યોગી બાપા ઘણી વાર ગમ્મતમાં કહેતા કે ધર્મા દો, એ શું કહે છે કે ધરથી જ માદો હોય, મૂળમાંથી જ માદો હોય. એટલે માણસ છે ઘણી વાર ધર્માદો કરે, પણ એ માદો ધર્માદો હોય ઘણી વાર. એ ખેડૂત ખેતીની અંદર બળદ કામમાં આવ્યો ના રહ્યો હોય, હાલો કે આપી આવો ગૌદાન મંદિરની અંદર મૂકી આવે. તો આ પ્રકારનું દાન એ ઘણી વાર માણસ પોતે લોભને વશ થઈને કરે, ક્રિયા કરે સારી પણ ભાવનાની ખામી રહી જાય. એક જી બાપા એક વાર એક હરિભગતને પૂછ્યું કે તમારે કેટલા દીકરા છે? પેલા હરિભગત આમ જરા ચબરાક, એટલે આમ સાવધ થઈ ગયા, કારણ કે સ્વામી કેટલો પગાર એમ પૂછે એટલે ઘણા સાવધ થઈ જાય કે હવે સેવા માગી સમજો કે. અને આમ દીકરા કેટલા એ માગ પૂછે એટલે કે હમણાં સાધુ થવા માગશે કે. અને યોગી બાપા તો સાધુ થવા કરવાનું બધાને બહુ તાન. એકવાર ઈશ્વરચરણ સ્વામીએ સમાચાર આપ્યા કે મુંબઈની અંદર લગભગ 60-70 હજાર વિદ્યાર્થીઓ SSC બોર્ડની પરીક્ષા આપવાના. યોગી બાપા કે બધા સાધુ થઈ જાય તો કે એટલા બધાને રાખવા કેટલા મંદિર કરવા પડે. પણ યોગીજી મહારાજને આમ આવા જ વિચાર આવે, તેમાં પેલા હરિભગતને પૂછ્યું કે આ જે તમારે કેટલા દીકરા છે? કે સ્વામી 2 દીકરા છે આપની દયાથી. સ્વામી કહો કે 2 દીકરા છે? કે મોટો શું કરે છે? કે એ એન્જિનિયર છે. અને નાનો? નાનો કે સ્વામી જરા એનું મગજ છે ને એ અસ્થિર છે, એટલે હજી ગેરેજ છે. યોગી બાપા કે એક કામ કરો કે તમારે 2 દીકરા છે તો એક દીકરો ભગવાન માટે આપી દો, કે આ મોટો દીકરો જે છે એન્જિનિયર એને તમે કે ભગવાનને આપી દો, સાધુ બનવા અમને આપી દો. તો પેલા કે ના, કે લેવો તો નાના લઈ જાઓ, કે મોટો તમારે કે ટેકન લાકડી જોઈએ ને કે ઘરડા થઈએ ત્યારે, કે આ જોઈતો હોય તો તમે આ નાનો લઈ જાઓ. જાણે આમ પાંજરા પોળ હોય ને આ ભેગી કરવા બધા ખોડા બોડા ઢોરની, તો કે આ લઈ જાઓ કે તમે. યોગી બાપા કે ના પેલો આપો ને મોટો. કે ના સ્વામી જોઈએ તો આ લઈ જાઓ, કે હું આંબેથી આપું છું ને કે આને કે રજક કરું છું નાના માટે. એ કે તમે આ લઈ જાઓ. સ્વામી કે સારું. ત્યારે ભગવાનને સંતો દયાળુ છે, એ તો જીવ સામે જુએ, એ કે બાહ્ય આવડતો કે રૂપ ગુણ સામે જોતા નથી. યોગી બાપાએ તો આવી રીતે એને પણ સ્વીકાર્યો. અને આ તો ભગવાનનો દરબાર છે, અહીંયા તો ભલભલાના રિપેરિંગ થઈ જાય. એટલે એટલે જે છોકરો હતો એ વળી પાછો સારો થઈ ગયો. ભગવાનની એવી કૃપા થઈ, સેવા જે કંઈ બની આવે એવી કરતો હશે. અને એના બાપને ખબર પડી કે આપણો છોકરો તો સુધરી ગયો છે હવે. અને પોતે મંદિર માઇન પાસે ઘેર લઈ ગયા, જેને મેન્ટલ હોસ્પિટલ હોય ને રિપેર કરવા બધાને, પાછા ઘેર લઈ ગયા. તો ઘણી વાર આવું વળગાડી જાય દાનની અંદર, પણ અહીંયા આવા નથી ભેગા થયા હવે પ્રમુખ સાહેબ પાસે. પણ આવી પ્રકારે ઘણી વાર દાન બધું થતું હોય છે. એટલે આ જે બિચારા ઋષિ હતા એ આવી બધી પ્રકારની ગાયો એ બધી દાનની અંદર એ ફટકારતા હતા. બધા જે કે બ્રાહ્મણો આવ્યા હતા એમને કે જાઓ લઈ જાઓ કે ગાયો બધી. પણ ગાયો બધી આવી હતી કે કોઈ ઉપયોગની અંદર આવે જ નહીં. તો દાનની અંદર આવો લોભ આ ઋષિને વળગેલો એના દીકરાએ જોયો. ઉપનિષદ આપણે સમજાવે કે સત્કર્મ ભલે આપણે થોડું કરીએ પણ સાચી અને સારી ભાવનાથી કરીએ તેનું ફળ મળે, જાજુ કરીએ પણ દૂષિત હોય તેનો કંઈ અર્થ રહેતો નથી. વિદ્યાર્થી પરીક્ષામાં 15 સપ્લિમેન્ટરી ભરે પણ જે ન પૂછ્યું એ જ લખ લખ કરે કેટલા માર્ક આવે? 0 માર્ક મળે. પરંતુ ભલે ઓછું લખ્યું હોય પણ જેટલું લખવાનું હોય, જે રીતે લખવાનું એ રીતે લખ્યું હોય તો થોડા ઘણા માર્ક એને મળે. એમ ઉપનિષદ આપણને સમજે છે કે આપણી દરેક ક્રિયા, આપણે ભક્તિ કરતા હોઈએ, સેવા કરતા હોઈએ, દાન કરતા હોઈએ, માળા કરીએ, પ્રદક્ષિણા કરીએ, દંડવત કરીએ, જે કંઈ ક્રિયા છે એ ભલે થોડી હોય પણ એ સારી અને સાચી ભાવનાથી હશે તો એનાથી ભગવાનને સંત રાજી થશે, એનું ફળ આપણને મળશે. દુબળી ભટ્ટ હતા, એણે કેટલા લાખ રૂપિયા શ્રીજી મહારાજને ખરડામ નોંધાવેલા. કેટલી સેવા હતી દુબળી ભટ્ટની? 13 દોકડા. 13 દોકડા એટલે 13 પૈસા ગણો આપણે અત્યારની ભાષામાં.
હવે 13 પૈસા એટલે શું દાન કહેવાય? એ દાનની અંદર પેલા ચોપડામાં કોઈ નોંધે નહીં કે ભાઈ હવે આમાં હું પેન ને કાગળ બગાડવાલ 13 પૈસાનું દાન લખીને, કોઈ નોંધે નહીં. પણ 13 પૈસાના દાનમાં શ્રીજી મહારાજે જય બોલાવી કે આપણું મંદિર પૂરું. બધા કાઠી દરબાર ઉભા થઈ ગયા. આ દુબળી ભટ્ટ દેખાય, આ લગર વગર વેશ વાળો, એને વળી કેટલી મોટી રકમ લગાવી કે મંદિર પૂરું થયા જય બોલાવી દીધી. પૂછ્યું મહારાજને કે મહારાજ એવું તો શું મોટું દાન આણે આપ્યું? મારે કે 13 દોકડા આપ્યા છે. અરે કે 13 દોકડા તો કઈ મંદિર ચણાતા હશે કે? મારા કે 13 દોકડા પણ આ દુબળી ભટ્ટના છે, એમાંથી મંદિર થશે કે? એની ભાવના તો તમે જુઓ. તો એના ભાવ સામે જો ભગવાન જોયા અને રાજી થઈ ગયા. તો જેટલું કંઈ આપણે કરીએ સત્કર્મમાં, પણ એ સાચા ભાવથી હોય તેનું ફળ આપણને મળે છે. એનાથી ભગવાનને સંત રાજી થઈ જતા હોય છે. ઘણીવાર દાન કરે માણસ, પણ એમાં માનની ઈચ્છા હોય કે દાન કરે, પણ કીર્તિ વધે એવી છે. પંખો આપે મંદિરમાં ભેટ, પણ 3 પાંખ્યા ઉપર નામ લખાવડાવે એનો, કે છોટા ભાઈ આથી ભાઈ બિન મરઘાભાઈ તરફથી ભેટ, અને દાદા સુધીના વંશ વેલા સુધી લખી જાય. પછી એ પંખા નીચે આપણે બેઠા હોય તો આપણને આઈન કહેવાય કે હા તમે આપણી હવા ખાવ, જાણે એના બાપની થઈ ગયો એમ. હવા ભગવાન આપે, તું ઓછો આપે, પણ આવી દાનની પાછળ માનની ભાવના હોય. ડોક્ટર સ્વામી ઘણીવાર કહે છે કે એક ધર્મશાળામાં ગયા હતા, તો તકતીઓ પેલી મારે ને દાનની, કે એમાં એક ભાઈનું દાન નોંધવામાં આવેલું કે ફલાણા ભાઈ તરફથી 3 ડોલ નાવાની દાનમાં આપવામાં આવી છે ધર્મશાળા. હવે ડોલ કરતાં તકતી મારવાનો ખર્ચ વધી ગયો હશે, કારણ કે આરસમાં કોતરવાનું હોય ને. પણ આવી કે ના આપણું નામ આવવું જોઈએ કે જરા. તો દાનની પાછળ આવી ભાવના બધી હોય છે, એટલે માણસ સત્કર્મ કરવા છતાંય ફળ મેળવી શકતો નથી. તો આ નચિકેતાએ પોતે આવું જોયું અને એને મનમાં થયું કે મારો પિતા દાન કરે છે પણ આવું ખોટું દાન છે. એટલે એ જ્યાં આગળ સુખ નથી એવા લોકની એને પ્રાપ્તિ થશે. સુખ નથી એવો લોક એટલે નરક. એને દાન કર્યા પછી પણ એ નરકની પ્રાપ્તિ એ થવાની છે. માટે આ પ્રકારે હું મારા બાપને આ ખોટું દાન કરે છે એનામાંથી પાછા વાળું. અને એમ કહી અને પોતાના પિતાની પાસે ગયો અને સહ ઉવાચ પિતરમ તતઃ કસ્મૈ મામ દાસ્યસી ઇતિ. નચિકેતાને મનમાં એવું થયું કે મારો બાપ છે ને મારા માટે સારી સારી ગાયો રાખી અને બ્રાહ્મણો નબળી ગાય આપે છે, કે પિતાને પુત્ર પ્રત્યે સારી ભાવના છે એટલે કે મારો છોકરો સારી ગાયો વાપરે, સારી ગાયનું દૂધ પીવે, એટલે મારા માટે સારી ગાયો રાખીને નબળી ગાયો આપતા હશે. એટલે છોકરાએ જઈને એના બાપને પૂછ્યું કે બાપુજી એના કરતાં તમે મને જ કોકને દાનમાં આપ્યું હતું ને, એટલે તમારે દાનમાં આવો લોભ ના કરવો પડે. તમે મારા માટે જો આવી સારી સારી ગાયો રાખતા હો, મારા માટે જો આવી રીતે લોભ કરતા હો, તેના કરતાં તમે મને જ કોકને દાનમાં આપ્યું એટલે તમે સારી રીતે દાન કરી શકો ને, તમને એ દાનના કારણે સારા લોકની પ્રાપ્તિ થાય. એટલે એના પિતાની પાસે જેના વાત કરે છે કે મમ કસ્મૈ મામ દાસ્યસી, તમે મારું દાન કોને કરશો? પણ એનો બાપ તો દાન આપવામાં બહુ આમ રોકાયેલો હતો, એટલે એક વાર કહ્યું પણ સાંભળ્યું નહીં, બીજી વાર કહ્યું તો પણ એને સાંભળ્યું નહીં, દ્વિતીયમ તૃતીયમ તમ હ ઉવાચ, 2-3 વાર કહ્યું પણ આ નચિકેતાની વાત એના પિતાએ કાને ધરી નહીં. પછી જ્યારે આ છોકરો બહુ મંડાણો એટલે જેનો બાપ હતો એને કંટાળ્યો અને ગુસ્સાની અંદર આવીને એને કહી દીધું કે મૃત્યવે તામ દાસ્યમી ઈતિ, કે જા તને મૃત્યુને સોંપ્યો. નહીં ઘણી વાર છોકરાઓ માતા કામ કરતી હોય અને માતાને આમ પજવ્યા કરે, આ લઈ આપને તે લઈ આપને, માતા આમ છણકો કરે મરે એક બાજુ, કે એટલે એક બાજુ તું જા એમ. તા બાપે કંટાળ્યો, પેલો વારંવાર પૂછ 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 કરતો હતો મને કોને દાનમાં આપશો મને કોને દાનમાં આપશો. તેના બાપે કહી દીધું જા તું મૃત્યુના ઘેર, કે તને યમ રાજાને સોંપ્યો. અને આ વાત એના પિતાએ પોતે કરી, એકદમ આમ કોઝની અંદર આવી ગયા. અને એ પ્રકારે પોતાના દીકરાનું દાન આ યમ રાજાને આ ઋષિએ પોતે આપ્યું. દરેક પિતા એ પોતાના પુત્રને જન્મ આપીને હંમેશા મૃત્યુ બાજુ જ ધકેલતો હોય છે, કારણ કે પુત્રનો એક દિવસ પૂરો થાય એટલે મૃત્યુથી નજીક જાય છે ને કે દૂર જાય છે. માણસ જેમ જેમ એક એક દિવસ જીવતો જાય એમ મૃત્યુની નજીક ને નજીક જ પહોંચતો હોય છે. તો દરેક પિતા એ પુત્રને જન્મ આપીને શું કામ કરે છે? મૃત્યુની નજીક ધકેલવાનું દીકરાને. એમ આ બાપ એણે પણ મૃત્યુની નજીક જ ધકેલ્યો પોતાના દીકરાને, કે જા તું મૃત્યુના ઘેર. અને એ વખતે આ નચિકેતા પોતે હવે વિચાર કરે છે કે મારા બાપાએ મને આ યમરાજાના ઘેર જવાની વાત કરી દીધી. ઋષિ પોતે યજ્ઞ કરતા હતા, આવું દાન પણ કરતા હતા, બધું જ કરતા હતા, પણ જો સ્વભાવથી હજી મુક્ત થયા નહોતા, ક્રોધ આવી ગયા એના અંતરની અંદર.
ऋषि पोते कर्मकांड करता बड़ी भक्ति संबंधी क्रिया बड़ी करता परंतु एमना जीवन नी अंदर आ क्रोध पाछो टळ्यो नतो। बहुधा माणसो ए स्वभाव युक्त ज भक्ति करता हो भक्ति लोको करे छे दुनिया नी अंदर धर्मादो दान सत्कर्म यज्ञ यागादी की यात्राओ आ बधुं ज करता देखाय छे आपणने लोको पण केवी प्रकारे करे छे स्वभाव सोतु स्वभाव साथे ज आ बधी क्रिया थाय छे एटले बधुं ज करवा छता पण एनुं सुख आपणे भोगवी शकता नथी। भक्ति नी अंदर जे सुख छे सत्कर्मनी अंदर जे आनंद छे एनो केम अनुभव माणसने थतो नथी कारण के आमां स्वभावनी गंदगी भेगी भेगी ज पाछी भळी जाय छे। माणस आजे तमे जुओ यात्रा करवा निकळशे होम हवन करावशे तप व्रत करशे बधुं करशे पण स्वभावथी सहित ज बधा जागरण करता जात जातना व्रत आवे ने श्रावण मासमां चातुर्मासमां तो व्रतना पाया जागरण करवाना। जागरण केवी रीते करे तैं वीडियो कैसेट लई आवे बजारमांथी बार थी त्रण त्रण थी छ छ थी नौ के जागरण पूरू व्रत पूरू आपणू हवे एवा व्रते शुं फळ मळे पछी आखी भक्ति छे ए भक्तिनुं कोई फळ मळे नहीं। तो आवी बधी भक्ति ए जीवननी अंदर थती होय। शिवरात्रि आवे शिवरात्रि उमांग उजवानो बहु उमांग होय बधाने आम शिवरात्रि आवे बधा ए तमारे मंदिरोमां पहोंचे शिवालयमां अने भांग लसोटे नान तेन पछी ए भांग पोते पीवे भांग तो मादक कैफी पदार्थ कहेवाय आपणे ना पाड़ीए के भाई आम पीवाय नहीं आ तो मादक पदार्थ कहेवाय कैफी पदार्थ कहेवाय आ लेवाय नहीं भगत माणसोथी के नाना के अमारा भगवाने पीधेली के शिवजीए पण पोते भांग पीधेली एटले अमे प्रसादी जाणीने पीए छे के आपणे कहीए के शिवजीए तो जरे पीधुं तारे एनो जरा टेस्ट करो ने के ना ए शिवजीनो कॉन्ट्राक्ट के अमे खाली भांगनो राख्यो छे। तो आवी भक्ति के पोताना रंग राग पोताना स्वादना चटाकाने पोषवा माटे बधी भक्ति ए जीवननी अंदर थती होय। अत्यारे श्रावण महीनो आव्यो छे आजथी शुरू थयो ए तमारी आम भक्तिनी सीजन कहेवाय श्रावण महीनो एटले बधा नीकळी पड़शे शिवालयमां पेले शिवलिंगने सरदी थी जाय एटलू दूध ने पाणी चढ़ावशे ऊपर पण जेवा मंदिरमांथी बहार नीकळ्या नथी के सीधो तमाकुनो डूचो पाछो मोढामां नाख्यो नथी घणीवार पेलो पूजारी दूध रेड़ता रेड़ता चावतो होय भाई तमाकु ए तो पाछुं जुदुं ज आश्चर्य छे। तो आ प्रकारनी भक्ति बधी थती होय स्वभावथी युक्त भक्ति। श्रावण महीना भक्तिनी सीजन ने नवरात्रि छे ने एमां भक्ति ओवरफ्लो थाय चेकडेम पेलो पानी थी भरी जाए एटले ओवरफ्लो थाय होय एम श्रावण महीनामां भक्ति नी भरती आवे अने नवरात्रिमां तमे जुओ एटला बधा ओवरफ्लो थाय भक्तिना पण एमां कई भक्ति जेवुं होय छे खरुं एमां पोताना मनना जे भाव वासना विकार एने पोषवानी वात। तो माणसो भक्ति बधी करता होय परंतु आवी स्वभाव युक्त भक्ति एनो कोई अर्थ ए पछी रहेतो नथी। तो अहींया पण आ ऋषि बधी आवी भक्ति संबंधी क्रिया करता कर्मकांड बधुं करता परंतु जो आ क्रोध आवी गयो अने एनी अंदर ए दीकराने शाप आवो फटकारी दीधो। घणी आपणे पण जीवननी अंदर एवुं ध्यान राखवुं के आपणी भक्ति पाछी आवी स्वभाव सोती थती नथी नेतर पछी जो स्वभावयुक्त भक्ति होय ठेरना ठेर कोई प्रगति थाय नहीं। जेम पेला चोबाओ हता मथुरानी अंदर चोबाओ ए बधाए भांग पीधी अने पछी होडीनी अंदर बेसीने एक कांठे थी बीजे कांठे लोकोने जवुं हतुं तो होडीमां गोठवाया अने पछी बधा ज हलेसा मारवा माड्या आखी रात हलेसा माऱ्या गंगा नदीमां बेठेला होडीमां आखी रात हलेसा माऱ्या सवार थयुं अने जोयुं तो जे कांठे थी बेठेला त्यां त्यां ज हता पाछा बधा कहेला आ केमनुं आ रिवर्स गियर केस छे के शुं आनी अंदर के आपणे हलेसा मारे घोड़ी तो आगळ जवी जोईए आ तो त्यांनी त्यां ज उभी छे केम आगळ न गई। पछी खबर पड़ी के पेलू लंगर छोड़वानुं तो रही ज गयुं हतुं पेलू छोड़ीने पछी हलेसा मारे तो आगळ जाय ने हुं पेलू पाछू बांधेलू ज हतुं। एमां स्वभावयुक्त भक्ति ने एवुं थाय गमे तेटली भक्ति मास कर्या करे पण आगळ ज न वधे अने पछी ना खबर 25 वर्षथी सत्संग करी केम प्रगति थती नथी पण पेलू लंगर बांधी राखी छे भेगू કામનું ને ક્રોધનું ને લોભનું ને ઈર્ષાનું પછી ક્યાંથી ઓળખું આ ભવસાગરમાં આગળ જાય। તો એ વાત અહીંયા ઉપનિષદ પોતે આપણને સમજાવે છે કે ગમે તેટલા આ કર્મકાંડ આ તે બધું કરીએ પણ આ સ્વભાવ ટળે એવા નથી। આ ઋષિ આટલું બધું કરતા હતા પણ જો પાછું સ્વભાવ તો ભેગા ને ભેગા જ કે સ્વભાવ તો એવા જ્યારે સંત મળે ત્યારે આપણા જીવનમાંથી ટાળતા હોય છે બાકી આ બધું કરીએ એનાથી સ્વભાવથી મુક્ત થવાતું નથી। તો એ વાત અહીંયા આ ઉપનિષદ સમજાવે છે અને આ રીતે શાપ આપી દીધો ઋષિએ તો ક્રોધમાં આવીને અને પછી નચિકેતા એ હવે યમના ઘેર જવા માટે નીકળે છે પરંતુ જતા જતા રસ્તાની અંદર એને વિચાર આવ્યો। એ શું વિચાર કરે છે તો એક વિચારે છે મનમાં કે બહુનામ એમી પ્રથમો બહુનામ એમી મધ્યમઃ
किम स्विद यमस्य कर्तव्यम यन मया अद्य करिष्यसे, कि हूँ भणवामां तो कोई बहु नबळो नथी, मारा पिता जेटला के बीजा विद्यार्थीने भणावे छे तो बहुनाम एमी प्रथम, कि आम लगभग तो पहला नंबर है पास थऊ छे, बहुनाम एमी मध्यम, कदाच कोक वार मारो बीजो तीजो नंबर आवे छे, एटले हूँ आम भणवामां तो सारो छू, वळी मारा पिता अत्यार सुधी मने जे के वातो करी छे आ काम कर तो मैं बधा काम एमने करी आप्या छे, छता पण ये मारा पिता एवो मारो शुं वाक छे कि जेथी मने यमुना घेर मोकली रह्या छे, अने मननी अंदर विचार आव्यो कि मारो कोई वाक नथी, मारो कोई गुनो नथी, अने छता पण आ मारा पिता ए शा माटे मने यमुना दरवाजे पोते धकेली रह्या छे। माणसना जीवननी अंदर आवुं घणी वार एने थतुं होय छे, परंतु उपनिषद आपणने समजावे छे के जीवननी अंदर ए वाक वकर पण घणी वार आपणामां दुख आवाना, नचिकेता बिचारा कई वाक हतो नहीं, कई गुनो हतो नहीं, छता पण एना माथे जो हवे एक आ दुख आवी पड्युं छे। तो आ उपनिषद आपणने आज वात करवा मागे छे कि जीवननी अंदर घणी वार एवुं बनशे के कशो ज आपणो घणी वार वाक न लागतो होय, कई ज गुनो ना होय, छता पण ए दुखी दुखनी परिस्थितिनी अंदर ए माणसने मुकावुं पड़तुं होय छे। राम भगवानो शुं वाक हतो के एमने 14 वर्षनो वनवास वेठवानो आवे, कोई वाक हतो एमनो, छता पण जो एमना जीवननी अंदर पण ए प्रकारनी परिस्थिति निर्माण थई। कृष्णनो शुं वाक हतो के एमने शक्तासुरे मारवा आव्यो ने पेलो अघासुरे मारवा आव्यो ने कंसे मारवा आव्यो, कई वाक हतो नहीं, छता पण आ दुख एमना जीवनमां आव्या। स्वामी बापा घणी वार कहे छे के देवकीजी ना आंसू कोई दिवस सुकाया ज नहीं रह्या त्यां सुधी, तो शुं देवकीनो वाक हतो, परंतु आ बधा पात्रो भगवान स्वयं आपणने समजावे छे कि आ लोक ज एवो छे, आ दुनिया आ संसार एवो छे के एनी अंदर ए घणी वार आ प्रकारे वगर वाके पण ए दुख बधा आवता होय छे, अने घणी वार तो जेने पोताना माने एना तरफथी दुख आवे। आ यमना पासे जवानी वात एना पिता द्वारा ज करवामां आवी, जेने पोतानो मानेलो एना तरफथी ज आ यमराजाना घेर जवानुं आ नचिकेताने दुख आवी पहोंच्युं। तो आ जीवननी अंदर आ प्रकारनी परिस्थिति ए घणी बधी वार निर्माण थती होय छे કે જેને માણસે પોતાના માન્યા હોય એના તરફથી ઘણીવાર વગર વાકે દુઃખ આવે, એટલે વાત લખી છે એવી કે જેની ઉચકો પાલખી એની ખાવી લાત, આવું તો અહીં થયા કરે એની શી પંચાત, કે જેની પાલખી ઉચકો એની જ લાત ઘણીવાર ખાવી પડે માણસ, પાલખી ઉચકે તો ઉપર બેઠો બેઠો પાછો ઉચકનારને લાત મારે, એટલે હું તો તને ઉચકીને જઉં છું, તું તો મારી જોડે સરખો રહે, પણ ઘણીવાર એની તરફથી દુઃખ આવે, તો પણ અહીંયા ઉપનિષદ સમજાવે છે કે એમાં આપણે તાન તિતિક્ષસ્વ ભારત, એમાં જેટલું માણસ પોતે સહન કરતા શીખે એટલી એ પોતે શાંતિ મેળવી શકે। તો આવી પ્રકારના વિચાર કરતો કરતો આ પોતે જે નચિકેતા એ હવે યમ રાજાના ત્યાં પહોંચે છે, પરંતુ યમ રાજા એ વખતે બહારગામ ગયેલા, ઘર હતું પણ ઘરમાં એ પોતે હતા નહીં, એવું કહેવાય છે દુનિયામાં રોજના 50,000 મરે છે, એટલે યમરાજા કેટલા બિઝી રહેતા છે આની બધી આપણને ખ્યાલ આવી શકે ને, બિચારા ઘેર આ ટાઈમ ક્યાંથી મળે, ઓવર ટાઈમ કરવો પડે, રોજના 50,000 મરતા હોય તો કેટલું બધું એને કામકાજ રહે, એટલે આ પ્રસંગે પોતે બહાર ગયા હતા અને રાત પડી ગઈ તો પણ ઘેર પાછા આવ્યા નહીં। બીજો દિવસ ઉગ્યો, બીજો દિવસે પસાર થઈ ગયો, રાત પડી તો પણ યમરાજા પોતે પાછા આવ્યા નહીં। ત્રીજો દિવસ ઉગ્યો, ત્રીજો દિવસ પસાર થઈ ગયો, ત્રીજા દિવસની રાત પડી તો પણ યમરાજા પાછા આવ્યા નહીં, કામકાજ કંઈક વધી ગયું હશે, ભૂકંપ જેવું થયું હશે ભુજમાં, એટલે ઘણા બધા ઉપાડવાના હશે, એટલે ત્રણ રાત્રિ ને ત્રણ દિવસ સુધી આ પોતે ભૂખ્યોને તરસ્યો નચી કહેતા એ યમરાજાના એક દરવાજે પોતે બેસી રહ્યો, અને જ્યારે ચોથા દિવસે યમરાજા આવ્યા ત્યારે આ બ્રાહ્મણ કુમારને એમણે પોતાના ત્યાં ઉભેલો જોયો, અને યમરાજાએ પૂછ્યું કે ભાઈ તું કોણ છે, ક્યાંથી આવ્યો, શેના માટે આવ્યો છે, શું કામ છે તારે, અને એ વખતે આ વાત કરે છે કે હું તો ત્રણ દિવસ ને ત્રણ રાત્રિ અહીંયા પડ્યો છું તમારા ઓટલે, મેં કંઈ ખાધું નથી પીધું નથી, તમારી રાહ જોઈને બેઠો છું, મારા બાપે તમારા પાસે મને મોકલ્યો છે, અને આ વાત જાણી અને યમરાજા પોતે આ નચિકેતાને કહે છે કે તીસરો રાત્રિ યદ અવાસી ગૃહે મેં અનશનન બ્રહ્મન અતિથિર નમસ્ય નમસ્તેસ્તુ બ્રહ્મન સ્વસ્તિ મેસ્તુ તસ્માત પ્રતિ ત્રીન વરાન વૃણીશ્વ, કે તું ત્રણ દિવસ ને ત્રણ રાત્રિ મારા ત્યાં ભૂખ્યો ને તરસ્યો રહ્યો, તું તો મારો અતિથિ કહેવાય,
અને અતિથિનું જે સન્માન ન કરે, અતિથિનો જે સત્કાર ન કરે, એનું બધું જ સત્કર્મ એ તત્કાળ એ નાશ પામતું હોય છે. માટે આ બહુ મોટો અપરાધ એ મારાથી તારો થઈ ગયો કહેવાય. આ ભારતની અંદર પહેલાના વખતની અંદર આવી અતિથિ સત્કારની ભાવના હતી કે અતિથિ આવે તો એનો સત્કાર એ હંમેશા થવો જ જોઈએ, અને એ જો ન થાય યોગ્ય પ્રમાણે તો પછી જે યજમાન હોય એનું બધું જ સત્કર્મ એ નાશ પામી જાય. અને એટલે કહેવાયું કે અતિથિ દેવો ભવ, કે અતિથિને દેવતુલ્ય માનીને લોકો એની સેવા કરતા. અને કાગ બાપુએ પોતાના કીર્તનમાં લખ્યું છે કે હિરજી તારા આંગણિયા પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે રે. કોઈ કે આપણું આંગણું પૂછીને આવે તેને એક મીઠો આવકારો આપવો જોઈએ. આ ભારતીય સંસ્કૃતિ હતી. અત્યારે તો બધી અતિથિ સત્કારની ભાવના ચાલી જ ગઈ છે. લખી જ ના કહેવાય કે ટપાલ લખીને આવજો, કે પણ ટપાલ લખીને આવે ને અતિથિ ન કહેવાય. અતિથિ એટલે શું કે જેની તિથિ નિશ્ચિત ન હોય આવવાની એ અતિથિ છે. બાકી તિથિ નિશ્ચિત કરીને આવે અતિથિ પછી કેમ ન રહ્યો? પણ અતિથિ તો ગમે ત્યારે ટપકી પડે એને જ અતિથિ કહેવાય. એની સેવા એ દેવની જેમ કરવાની વાતો એ આપણી સંસ્કૃતિની અંદર હતી. પણ અત્યારે તો આ બધું લુપ્ત ધીમે ધીમે કરતા બધું થઈ ગયું છે. પાટી જ મૂકી હોય તો કૂતરાથી સાવધાન. પેલો બિચારો અતિથિ આવ્યો તો ગભરાય અંદર ઘરમાં જતા. એકવાર એક ભાઈ આવું પાટિયું મારેલું કૂતરાથી સાવધાન, ને અંદર આમ પેલો વરંડો હોય તો હિંચકા ઉપર બેઠેલા, અને એમનો મહેમાન કોઈક આવ્યો, અને મહેમાનને જોઈને કે આવો આવો કે વાંધો નહીં. પેલો મહેમાન કે પણ આ તમે અતિથિ આ કૂતરાથી સાવધાનનું પાટિયું મૂક્યું છે ને? કે હા, કે કૂતરો હમણાં જ લીધો, ટેસ્ટિંગ જ કરવાનું છે, કરડે છે કે નહીં. કે પેલો બીજા રવાના જ થઈ ગયો, કોઈ દાળ જિંદગી માગે જવા દેવું નથી. એવા આવા અતિથિ સત્કાર થતા હોય ત્યાં ક્યાં પછી દેવની ભાવનાની વાતો રહી. પણ પહેલાના જમાનાની અંદર આવી બધી આ વાતો હતી. અત્યારે જો કે લોકોને અતિથિ થતા આવડતું નથી. એવા લપ થઈને જાય કે પેલા ત્યાં અઠવાડિયું દાળો કાઢ નાખે, પેલો પછી બિચારો કંટાળે જ ને, એને અતિથિ દેવો ભવ ક્યાંથી રહે ભાવના. એટલે અતિથિ બનતા આવડવું પડે ઘણી વાર. ત્યાં અતિથિ એવો આમ જાણે યજમાન થઈને જ રહેતો હોય પાછળ ઘરની અંદર. એટલે આ પ્રકારનું બધું બંને પક્ષે હવે સમજવાનું રહે છે થોડુંક. પણ આ યમરાજે તો કહ્યું કે ભાઈ તું અતિથિ થઈને આવ્યો, 3 દિવસ 3 રાત મારા બધા ભૂખ્યો રહ્યો, બહુ મોટો અપરાધ થઈ ગયો છે. એ અપરાધથી છૂટવા માટે હું તને કહું છું કે તું 3 વરદાન મારી પાસે માગી લે. 3 દિવસ અને 3 રાત તું મારા ત્યાં ભૂખ્યો તરસ્યો રહ્યો, તો હવે તું આ પ્રકારે 3 વરદાન એક એક દિવસના બદલાની અંદર માગી લે. હવે નચિકેતા 3 વરદાન માગવાની વાત આવી ત્યારે બહુ સુંદર વાત એ 3 વરદાનની અંદર માગે છે. અને આ 3 વરદાનની વાત એટલે આ કઠ ઉપનિષદ. આ 3 વરદાન એની અંદર જે રજક થશે, અને એની અંદર જે યમરાજા પોતે આ નચિકેતાને જ્ઞાન આપે છે, અને નચિકેતાની બધી દ્રઢતાઓ, એની ધ્યેય નિષ્ઠા ને એ બધાનું દર્શન એવા આ કઠ ઉપનિષદની અંદર આપણને થશે. એમાં પહેલા વરદાનના રૂપમાં એ નચિકેતા શું માગે છે આ યમરાજા પાસે? તો એ કહે છે યમને કે શાંત સંકલ્પ સો મના યથાસ્યાત વીત મન્યુર ગૌતમો માભિ મૃત્યો ત્વત પ્રસૃષ્ટમ માભિ વદેત પ્રતીત એતત ત્રયાણામ પ્રથમમ વરમ ઋણે. કે 3 વરદાનની અંદર પહેલું વરદાન પ્રથમમ વરમ, પહેલું વરદાન મારું શું છે? તો મારા જે પિતા એ શાંત સંકલ્પ સ્યાત, કે શાંત મનવાળા થઈ જાય. કારણ કે ક્રોધની અંદર આવી ગયા હતા એ જ્યારે નીકળ્યો ત્યારે તો લાલચોળ થઈ ગયા હતા, અને ગુસ્સામાં કાઢી મૂકેલો. એટલે યમરાજાની પાસે નચિકેતા માગે છે કે મારા પિતા એ શાંત સંકલ્પ સ્યાત, એ શાંત થઈ ગયા હું જ્યારે પાછો જઉં ત્યારે. સુમના એ પોતે એકદમ સારા મનવાળા થઈ ગયા હોય, એમના મનમાં જે આ બધા મલિન ભાવો પ્રવેશેલા એ બધા જ ભાવો નીકળી ગયા હોય એવી પ્રકારના એ મારા પિતા મને દર્શન આપે એવું તમે મને વરદાન આપો. પોતાના પિતાની હિત કામના એ પહેલા વરદાનની અંદર નચિકેતા માગે છે. આજનો છોકરો હોય તો બાપ માટે શું માગે? મારા બાપનું નખો જ કાઢજો, મને વગર વાંકે એને ઘર બહાર કાઢી મૂક્યો છે, 7 જન્મમાં એનું કોઈ દાડ સારું થશો નહીં, આવું વરદાન પહેલું માગે પોતે. પણ આ નચિકેતા એ ઉપનિષદ કુમાર છે, એ જુદી માટીનો છે, ગુરુકુળની અંદર ગુરુની પાસે રહીને મોટો થયો છે, અને એટલા માટે સંસ્કારી છે. એને ગુરુએ પોતે એવું જ્ઞાન આપ્યું છે કે પોતાનું ભૂંડું કરનારાનું પણ રૂડું કરવું, અને એની અંદર તો આ પિતા હતા એના. એટલા માટે પિતાની હિત કામના, પિતાનું હિત એણે પોતે આ પ્રકારે માગ્યું. પિતા પોતાનો પિતૃધર્મ અદા કરી શક્યો નહીં, પણ પુત્ર એણે પોતે
આ પ્રકારે પોતાનો ધર્મ બજાવ્યો અને એ રીતે એને આ પોતાના પિતા માટે પહેલું વરદાન માગ્યું. ઉપનિષદ આપણને સમજાવે છે કે આ પ્રકારે ઉપનિષદ કુમારોએ પહેલાના સમયની અંદર આવી પ્રકારના હતા કે જેના જીવનની અંદર આવી પિતૃભક્તિ બધી છલકાતી, કે પોતાના પિતા એના પ્રત્યે જેમ પિતૃદેવો ભવ એ પાઠ ઘર સુધીની અંદર ગુરુ એમને ભણાવતા, માતૃદેવો ભવ કે માતાને દેવ સમાન જાણવી એવા પાઠ એ સમયના ગુરુઓ એમને આ ઘર સુધીની અંદર પીવડાવતા, અને આવા પ્રકારના યુવાનો એ બધા એ જમાનાની અંદર તૈયાર થતા. માતા પિતા તો ફરજ ચૂકેલા, આ બાપે કે એવા સંસ્કાર નહોતા આપ્યા, કારણ કે એ પોતે ક્રોધી હતા, એ પોતે આવા લોભી હતા કે દીકરામાં શું સંસ્કાર રેડે, કૂવામાં હોય તો અવાડામાં આવે ને, પણ ગુરુની પાસે આ છોકરો રહેલો અને ગુરુએ પોતે એનું આવું ઘડતર કરેલું અને ગુરુ પછી એને આવા સંસ્કારી બનાવી અને પોતાના ઘેર બધાને મોકલતા ત્યારે એ પિતાની આવી બધી સેવાઓ કરતા. આપણને પણ ઉપનિષદ આ સમજાવે છે કે આપણે પણ જો નચિકેતા જેવો પુત્ર રાખવો હોય ઘરની અંદર તો આવી પ્રકારના સંસ્કારો એ પહેલેથી એને એ રેડવા પડે. માતા પિતા બંનેએ એ પ્રકારે જાગૃત થવું પડે તો પછી એ નચિકેતા પોતે ઘરની અંદર પાકે. અહીંયા માતા પિતા ફરજ ચૂકેલા તો ગુરુએ પોતે ફરજ બજાવી, પણ પહેલી ફરજ તો બાળકને સંસ્કાર આપવાની માતા પિતાની. એ પોતે જેટલો ખટકો રાખે એટલો બાળક પોતે સંસ્કારી થાય. પણ આજે કોઈ માતા પિતાને બહુધા પોતાના બાળકોની ઝાઝી ચિંતા રહી નથી. આજે માણસને પોતાનું પેન્ટ બગડે ને તેની ચિંતા થાય, રસ્તે ચાલતો હોય ચોમાસાના દિવસમાં અને બાજુમાંથી કોકનું વાહન પસાર થાય ને છાંટા ઉડે ને, તરત આ મારે રાટી થાય ને કે આ મારું પેન્ટ બગડ્યું. ઘેર આમ પહેલું કામ એ કરે પાણીથી એને સાફ કરી નાખે, અથવા રસ્તામાં પાણી મળે તરત એને સાફ કરીને ડાઘો કાઢી નાખે. પણ પોતાના છોકરાના મન ઉપર કેટલા ડાઘા પડતા હોય ટીવીને કારણે, ખોટી સોબતને કારણે, એ ડાઘા સાફ કરવા બેસનારા માતા પિતા કેટલા હશે આ દુનિયાની અંદર. તો બહુ ઝાઝી ચિંતા માતા પિતાનો અત્યારે રહી નથી. આજે રસ્તે ચાલતા માણસના ખિસ્સામાંથી 5 રૂપિયા નોટ પડી જાય ને ભૂલથી, અને ઘેર આવીને ખબર પડે કે 5 રૂપિયા પડી ગયા, એને ધ્રાસકો પડે, એને દુઃખ થાય, પરંતુ પોતાનો આખો નાખો છોકરો હાથમાંથી જતો રહેતો હોય ખેટલાઈને, તો એની જાળવણી કરવાની દરકાર એ લેનારા બહુ ઓછા માતા પિતા એ દુનિયાની અંદર છે. તો આજે માતા પિતા આ બધી ફરજો એ ચૂક્યા છે. આજે પોતાના છોકરાને આંગળી પકડીને હોટલ ને થિયેટરના પગથિયા ચડાવનાર માતા પિતા કેટલાય તમને વળશે, પરંતુ પોતાના દીકરાને આંગળીએ વળગાડીને ભગવાનના મંદિરમાં લઈ જનાર મા બાપ કેટલા મળશે તમને, એ બહુ આ માંગીને વેઢે ગણાય એટલા મળે. પોતાના દીકરાને આસપાસ ચિત્ર લખાણ જી વાંચવા આપનારા ઘણા મળશે, પરંતુ છોકરાઓને વચનાઓ સ્વામીની વાતો અને રામાયણ ભાગવત ગીતા સંભળાવનારા મા બાપ કેટલા, બહુ ઓછા છે. તો આજે મા બાપ પોતે ફરજ ચૂક્યા છે, ત્યારે જેમ ઉપનિષદ કાળની અંદર માતા પિતા જે ફરજ ચૂકેલા અને ગુરુ સંભાળતા, એમ આજે પણ આપણે જોઈએ છીએ કે મા બાપો જ્યારે આ બધું ભૂલ્યા છે ત્યારે સ્વામી પોતે એમણે આ બાળકોને સંસ્કાર આપવાની જવાબદારી ઉપાડી છે અને એ પોતે આવા ઉપનિષદ કુમારોને તૈયાર કરે છે. આજે આપણી સંસ્થામાં કેટલા મોટા પ્રમાણમાં બાળ પ્રવૃત્તિ ચાલે છે અને આ 50મું વર્ષ એનું ઉજવાય છે, બાળ પ્રવૃત્તિ સુવર્ણ જયંતિ વર્ષ. એનો કાર્યક્રમ પણ આપણે 8મી ફેબ્રુઆરીએ મોટો ગાંધીનગર અક્ષરધામમાં થઈ ગયો જોયો. તો કેટલી બધી વિરાટ બાળ પ્રવૃત્તિ સ્વામીએ બધી ચલાવી છે, યોગીજી મહારાજે શરૂ કરેલી, સ્વામીએ દુનિયા પાર પહોંચાડી, કેટલા બધા સંતો એની અંદર રોકાયેલા છે, કેટલા બધા હરિભક્તો કાર્ય કરો. હવે સાધુ થાય એને છોકરાઓ હાથે હું લેવા દેવા હોય, પોતાએ સંસાર માંડ્યો ના હોય અને સંસાર છોડીને આવ્યા હોય પણ એને સ્વામી આ બાળકોની સંભાળ રાખવા મોકલે. ઘણા પૂછે અમને કે ભાઈ તમે તો બ્રહ્મચારીઓ છો બધા, અને તમારા નાના નાના ટાબરિયાઓને ભેગા કરીને કરવાનું હોય. ઘણી વાર સંતો રમૂજમાં વાત કરે છે કે અમારે તમારા છોકરાઓને ભેગા કરીને અમારા પગ નથી દબાવડાવવા, પણ મોટાથી તમારા ગળા ન દબાવે ને એટલા ભેગા કરવામાં આવે છે, કે અહીંયા એવા એને સંસ્કાર આપવામાં આવે, એને એવા પાઠ શીખવાડવામાં આવે તે મોટાથી મા બાપની સેવા પોતે કરે. આજે મા બાપ આ ચિંતા કરતા નથી એટલા વિશ્વજનની એ પ્રમુખ સ્વામી મહારાજ એણે પોતે આ ચિંતા કરી છે, એમણે પોતે આ બાળમંડળો ચાલુ કર્યા. આજે પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈમાં આવે ત્યારે તમે જોતા હશો કે એક બાળ દિન તો હોય જ એમની હાજરીમાં, આખી 2-3 કલાકની પ્રમુખ સ્વામી મહારાજ બાળકો માટે ફાળવે. હવે તમે તમારો વિચાર કરો, તમારા દીકરા માટે કોઈ દાડો રોજની 10-15 મિનિટે કાઢી એવા મા બાપ બહુ ઓછા મળે, તો સ્વામીની કેટલી પ્રવૃત્તિ છે. તો પણ એ હવે એમના પોતાના જ બાળકો નથી પાછા, છતાં હમણાં પોતાના માન્યા છે બધાને,
અને એટલા માટે પોતે આવું બધું જતન એ કરતા હોય છે. એકવાર સ્વામી પાસે એક સમાજસેવક આવ્યા અને એણે બાપાને વાત કરી કે તમારી સંસ્થા બધી જ સમાજસેવા કરે છે, હોસ્પિટલ બાંધે છે, પછી સ્કૂલો બાંધે છે, ગુરુકુળ બાંધે છે, હોસ્ટેલો તૈયાર કરે છે, રાહત કાર્યો બધા કરે છે, એક કામ તમારે કે કરવાનું બાકી રહેશે? કે આપણી સંસ્થાની 162 પ્રવૃત્તિઓ ચાલે છે, તો એક કામ બાકી રહી જાય છે, એણે ગોતી કાઢ્યું હશે. એણે વાત કરી કે હજી એક કામ તમારે બાકી છે. કે સ્વામી કે શું કે વૃદ્ધાશ્રમની અત્યારના જમાનામાં કે બહુ જરૂર છે કે વૃદ્ધાશ્રમનું પણ એક કામ તમારે કે હાથ ઉપર લેવા જેવું ખરું. ત્યારે સ્વામીએ કહ્યું કે અમે વૃદ્ધાશ્રમો નથી બાંધતા, પણ વૃદ્ધાશ્રમો બાંધવા જ ન પડે ને એ પ્રકારની પ્રવૃત્તિ કરીએ છીએ. એ આ બાળકોને સંસ્કાર આપવાની, કે બાળકોને સંસ્કાર આપીને શ્રવણ જેવા કેમ તૈયાર ન કરીએ કે જેથી વૃદ્ધાશ્રમની જરૂર પડે, છોકરો એવો તૈયાર કેમ ન થાય કે જે અંત સુધી મા બાપના છેલ્લા શ્વાસ સુધી એની સેવા ન કરે. તો સ્વામી કે અમે એ કામ કરીએ છીએ કે જેથી વૃદ્ધાશ્રમની જરૂર જ ના પડે. તો આજે આ જેમ પહેલાના જમાનામાં ગુરુઓ એ આ છોકરાઓને આવા સંસ્કાર આપતા કે જે બાપની ભૂલોને પણ સુધારતા, એ બાપ ભૂલ કરી બેઠો છે પણ જો નચિકેતા એવો છોકરો તૈયાર કરેલો આ ગુરુએ કે બાપની ભૂલને પણ સુધાર લે છે. બાકી એણે સામે બાયો ચઢાવી હોત, બે જણા કોર્ટમાં ગયા હોત કેસની અંદર, તો બાપને દીકરા બંનેને ઘર વખરી વેચવાનો વારો આવી જાય. પણ છોકરો સમજ્યો છે, બાપ ભૂલ કરે છે પણ છોકરો ગોથું નથી ખાતો, કારણ કે એવા ગુરુના ખોળામાં ઉછર્યો છે. તો આજે સ્વામીએ પણ એવા હજારોની સંખ્યામાં આવા શ્રવણ, પ્રહલાદ, ધ્રુવ ને નચિકેતાના સર્જન એ દેશ વિદેશમાં કર્યા છે. એવા સંસ્કારી બાળકો જેના જીવનની અંદર બાળપણથી જ એવા ધર્મ નિયમ દેખાય, એવી ભક્તિ દેખાય, જે મોટા મોટા સૂજે નહીં એ નાના છોકરાઓ કરતા હોય. 2000 સાલમાં અમે પરદેશ બાપા સાથે ગયેલા, તે લંડનમાં 9 વર્ષનો 10 વર્ષનો બે બાળકોને ઉભા કરવામાં આવ્યા. પણ સ્વામીને કહ્યું, સ્વામી આ બંને જણા એ જન્મ્યાન ત્યારથી એકાદશીનો ઉપવાસ કરે છે. એ જ્યારે નાના હતા ત્યારે મા બાપ ધ્યાન રાખતા કે કંઈક આડું અવળું ખાઈ ન લે એકાદશીને દાડે, પણ સમજ ના થયા પછી કોઈ દાડે એકાદશીને દાડે અનાજનો કકડો મોઢા મૂક્યો નથી. મોટા મોટા ને અત્યારે કહેવું પડે, ભાઈ એકાદશી કરો, તમે કેલેન્ડરમાંથી 15 દાડે આવીને જતી રહે તો ખબર ન પડે ઘણાને તો. પણ જો એવા નાના નાના બાળકોની અંદર સ્વામી આ સંસ્કારો મૂક્યા છે. પરદેશની અંદર બીજા એક છોકરાનો પરિચય સ્વામીને આપેલો, તો ચોકલેટ નહીં ખાવાનો નિયમ લીધો, કારણ કે બહાર ત્યાં તો ચોકલેટોમાં ઈંડાન પાવડર એ નાખે, કંઈક અભક્ષ્ય વસ્તુઓ નાખતા હોય. હવે છોકરાઓ દરેક ચોકલેટ ક્યાં તપાસવા જાય, એટલે છોકરાએ નિયમ જ નહીં લીધો. હવે 8 વર્ષની ઉંમર હતી કે મારે બહારની ચોકલેટ ખાવી જ નથી. હવે આવી જ રહેતા, હવે પરદેશમાં રહેવું અને નાનો છોકરો 8 વર્ષનો ને એને ચોકલેટ ન ખાવી એ નિયમ લેવો ને બહુ અઘરું છે. જંગલમાં જઈને તપ કરવા જેવા નિયમ કહેવાય, પરદેશમાં રહીને ચોકલેટ નાના છોકરાએ ન ખાઈને નિયમ લેવો તે મોટા મોટા છૂટા નહીં રહી શકતા. ત્યાં માણસના શરીર જાડા થઈ જાય ને ત્યાં લોકો દોડવા નીકળે, પણ દોડતા દોડતા પાછો ખાતો હોય, એટલે શરીર ઉતારવા દોડે છે, પાછો દોડતા દોડતા ખાધા વગર તો રહેવાય નહીં પાછું. એમાં આવા નાના નાના છોકરા આવું તપ કરે એ આ સ્વામીનો પ્રતાપ છે. તો સ્વામીએ પોતે આવા બધા બાળકો તૈયાર કરેલા છે, એટલે ઘણી વાર આપણે સંસ્કાર ન આપી શકતા વાંધો નહીં, પણ બાળમંડળમાં મોકલી દેવો. જો છોકરાને આપણે બાળમંડળમાં મોકલીશું તો આપણે વૃદ્ધાશ્રમમાં જવાનું અટકી જશે. એટલા માટે સ્વામીએ પોતે આ બાળમંડળ તૈયાર બધા કર્યા છે. તો આ નચિકેતાએ પહેલું વરદાન આ માગ્યું કે તમે મારા પિતા આવા શાંત થઈ જાય, એ વળી પાછા સુખી થઈ જાય એવું વરદાન આપો. યમરાજે કે તથાસ્તુ, જ્યાં એ પ્રમાણે થશે. હવે તો બીજું વરદાન માગ. બીજા વરદાનની અંદર હવે યમરાજા પાસે નચિકેતા શું માગે છે, તો એની અંદર આ નચિકેતા યમરાજાને પોતે વાત કરે છે કે સ્વર્ગે લોકે ન ભયમ કિંચિદ અસ્તિ ન તત્ર ત્વમ ન જરયા બિભેતિ ઉભે તીર્થવા અશનયા અપિપાસે સ્વર્ગે લોકે મોદતે શોકાતીગો. કે સ્વર્ગની પ્રાપ્તિ મને કરાવી દો તમે. કેમ? તો કે સ્વર્ગે લોકે ન ભયમ કિંચિદ અસ્તિ, સ્વર્ગ લોકની અંદર કોઈ પણ પ્રકારનો ભય નથી. કયો ભય નથી? તો વાત કરે છે કે બે ભય માણસને બહુ મોટા મોટા હોય છે. એક તો મૃત્યુનો ભય, માણસને બીજા કોઈ પણ ભય ના હોય, પણ આ મૃત્યુનો ભય તો એ દરેકને એ વત્યો છે, અંશે એ વળગેલો છે. રાવણ માટે એવું લખ્યું છે કે હતી હીરે જડતી ભીતો કનક મહેલ મહોલાતો, ઉડતી નગરના જનોની નિંદ સુણી ગંધર્વના ગીતો, ઉગે જ્યાં સૂર્ય પણ શરમાતો, ઉગે જ્યાં સૂર્ય પણ ગભરાતો, પવન પણ વાય શરમાતો, છતાં પણ દુખ્યો રાવણ મૃત્યુથી ભીતો. રાવણનું કેવું હતું જીવન? એ હતી હીરે જડિત ભીતો, એની ભીતો પર હીરા જડેલા, કનક મહેલ મોહલાતો, દિવાલો સોનાની હતી,
उड़ुति नगर ना जनोनी निंद सुनी गंधर्व ना गीतो लंकावासी ने जगाड़वा माटे देवलोक माथी गंधर्वो आवे अने लोको सवारे प्रभातिया गाय एनाथी लंकावासी बधा धीमे धीमे करता जागे ट्रेन ना भूंगळाओना अवाजथी नहोता जागता ए लोको तो आवी प्रकारे स्पेशियल देवलोक माथी लोको जगाड़वा आवे एटले देवताओ सुधी एनु राज्य हतुं पछी उगे ज्या सूर्य पण गभरातो सूर्य पण आम धीमे धीमे तापे ज तपे आक्रोता कोई पड़ता नहीं परसेवो लूछवो ज न पड़े सूर्य ने बीक लागे थोड़ो काम